દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું નિશિથ રાજ્યગુરુ. મિત્રો, આપણે અત્યાર સુધી વિવાદમાં રહેલી અને રદ થયેલી પરીક્ષાઓની જ વાત કરતા હતા. આજે આપણે વાત કરીશું પરીક્ષાના પેપરમાં સામે આવી રહેલા છબડાઓની. એવું વારંવાર અને હર હંમેશ બને છે કે પેપર સેટર કોઈક ને કોઈક ભૂલ પેપર પૂછવામાં કરી નાખે છે. વાત જો તાજેતરની કરીએ તો ધોરણ 9 અને 12ની માણસાની શાળામાં લેવાયેલી પરીક્ષામાં જ પેપર સેટરે સવાલ પૂછી નાખ્યો કે દારૂના વેચાણને લઈ જિલ્લા પોલીસ વડાને અરજી કરતો પત્ર લખો. જોકે આ પેપર સેટર અહીં એ ભૂલી ગયા કે ગુજરાતમાં દારૂબંધી છે. પરીક્ષામાં આવો સવાલ કેવી રીતે પૂછી શકાય, આવા સવાલ ઘણા લોકો પૂછી રહ્યા છે. એવા જ એક અન્ય સવાલની પણ વાત કરીએ તો મહાત્મા ગાંધીને આપણે આજે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, જે આપણા ગુજરાતનું ગૌરવ છે, દેશનું ગૌરવ છે. તેમને લઈને જ પેપર સેટરે સવાલ પૂછ્યો કે ગાંધીજી આત્મહત્યા કરવા માટે શું કર્યું હતું. કદાચ પેપર સેટરે વાત ભૂલી ગયા કે ગાંધીજી આત્મહત્યા કરી ન હતી, કદાચ એ પ્રયાસ શબ્દ વચમાં ઉમેરતા ભૂલી ગયા. અહીં પણ પેપર સેટરે ભૂલી ગયા છે કે ગાંધીજીએ આત્મહત્યા નથી કરી, આત્મહત્યાનો પ્રયાસની વાત કરી હોત તો કદાચ વિદ્યાર્થીઓને આ સવાલ થોડો સમજાયો હોત. આવી તો એક નહીં અનેક ભૂલો અગાઉ થઈ ચૂકી છે, ત્યારે અહીં સવાલ એ છે કે પેપર સેટર આવી ભૂલો કેમ વારંવાર કરી બેસે છે? શું પેપર સેટરમાં અનુભવનો અભાવ હોય છે? આખરે આવી ભૂલોના કારણે શું હોઈ શકે છે આના કારણો? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન. માણસામાં ધોરણ 12ની પરીક્ષામાં છબડો જોવા મળ્યો. પ્રશ્નપત્રમાં દારૂડિયાના ત્રાસ વિશે અરજીનો પ્રશ્ન પૂછાયો. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પ્રથમ વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો. પેપરમાં દારૂડિયાના ત્રાસ વિશેની અરજી લખવાનો પ્રશ્ન પૂછાતા ફરી એકવાર વિવાદ સર્જાયો. પ્રશ્નપત્રનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. એક બાજુ સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવા કરે છે, બીજી બાજુ પરીક્ષામાં દારૂના ત્રાસની વાતો થઈ રહી છે. ત્યારે તંત્રએ કરેલા દાવાઓને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે, તેની ફરિયાદ કરતો પત્ર તમારે લખવાનો છે, આવો સવાલ પૂછ્યો હતો. એટલે કદાચ આમ તો આડકતરી રીતે આ પેપર સેટરે વાત સ્વીકારે છે ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યું છે, અથવા તો એમને ખ્યાલ નથી, અથવા તો એવું પણ બને મહારાષ્ટ્રની કોપી મારી હોય, બીજા સ્ટેટની કોપી મારી હોય અને ડાયરેક્ટ એનું ગુજરાતમાં અનુવાદ કરી ગુજરાતી ભાષામાં અને છાપી દીધું. આમ તો તારણો ઘણા બધા છે અને આ તારણ ઉપર આપણે નથી જવું કે શું આનું કારણ હોઈ શકે. અને આ વિભાગ ઈમાં જે પ્રશ્નપત્ર જે અમે આપની ટીવી સ્ક્રીન પર જે ગોળ ચકડું દેખાઈ રહ્યા છે એ સવાલ છે. અને સોશિયલ મીડિયામાં આ ફોટો તમને કદાચ વોટ્સએપમાં મળ્યો હશે, અથવા તો ફેસબુક આપ જો સ્ક્રોલ કરશો તો આપને દેખાશે કે આવો કોઈ પ્રશ્નપત્રનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે આવા પ્રકારની ભૂલો, અને આમ તો એક ભૂલો નથી, જો ભૂલોની વાત કરીએ ને તો ધોરણ 10માં માર્ચ 2019 એટલે આ ગત માર્ચ મહિનામાં પ્રજ્ઞાચક્ષુ અને આકૃતિનો સવાલ પૂછ્યો હતો. હવે આપ વિચારો કે આ પેપર સેટરની બુદ્ધિને સલામ કરવી પડે. બીકોમ સેમેસ્ટર 2માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીકોમની સેમેસ્ટર 2ની પરીક્ષા હતી અને એપ્રિલ 2019માં, અને એકાઉન્ટમાં જૂના કોર્સનો સવાલ પૂછી લીધો અને કોર્સ તો બદલાઈ ગયો હતો. જ્યારે પ્રશ્નપત્ર જોયું વિદ્યાર્થીઓએ કોમર્સના, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આવું તો કંઈ અમે ભણ્યા નથી. અને આવી તો ઘણી બધી છે, હું એક એક બોલતો જઈશ તો કદાચ મહામંથનનો અડધો સમય આમાં જતો રહેશે. ધોરણ 10-12 સંસ્કૃત માર્ચ 2019માં પ્રિન્ટિંગમાં 105 ભૂલો હતી. આપણી સાથે નરેશભાઈ જોડાવાના છે અને નરેશભાઈને ખ્યાલ છે, નરેશભાઈ ઘણી બધી બાબતો આવા છબડાનો વિરોધ કર્યો છે, એની સાથે ચર્ચા કરીશું. દિલીપભાઈ પણ આપણી સાથે જોડાવાના છે એટલે એ નીતિ વિશે પણ ચર્ચા કરીશું. અને આમ તો ચર્ચા કરવી જ રહી, કારણ કે જો આ બધી ચર્ચાઓ કરીશું તો જ ખ્યાલ આવશે કે આપણા રાજ્યમાં શિક્ષણના નામે શું થઈ રહ્યું છે. એક FRCની રચના કરી તો FRCનો વિરોધ થઈ રહ્યો છે કે FRC સાંભળતું નથી. હવે એકમાંથી હજી માંડ છૂટી રહ્યા છે તો છબડાઓનું સામ્રાજ્ય થઈ રહ્યું છે. ચર્ચા કરી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ જોડાયા છે, શિક્ષણવિદ પારુલબેન શાહ જોડાયા છે અને પ્રમુખ વાલી મંડળના નરેશભાઈ શાહ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો સવાલ, છબરડાઓ વારંવાર થઈ રહ્યા છે, કોઈક અવાજ ઉઠાવે કોઈક અવાજ ન ઉઠાવે, અને જ્યારે મીડિયા સમક્ષ આ વાત આવે ત્યારે ખબર પડે કે ધોરણ 9માં ધોરણ 12માં આવા પ્રકારના પ્રશ્નપત્ર પૂછાયા છે. એક હમણાંની જ વાત કરીએ કે દારૂનો પ્રશ્ન પૂછાયો, કઈ રીતે આપ એને જોઈ રહ્યા છો અને કેટલું યોગ્ય અને માની શકાય, શું અસર થશે અને શું છાપ ઊભી થશે આપણા શિક્ષણ વિભાગની? આ સમગ્ર બાબતથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે શિક્ષણને આપણે કેટલું મહત્વ ઓછું આપીએ છીએ. જીવનનો જે સૌથી અગત્યનો તબક્કો ગણાય, અથવા જે બે અગત્યની બાબત માનવ જીવનની, શિક્ષણ અને આરોગ્ય,
એમાં શિક્ષણ કે જે ઘડતર કરનારું બાબત છે એને આપણે સૌથી ઓછું મહત્વ આપીએ છીએ, એમાં સૌથી વધારે પ્રયોગો થયા છે. એક અનાકારણે ગઈકાલે જ યોગાનુયોગી બીજા કોઈ કે એવી વ્યક્તિ સાથે ચર્ચા થઈ હતી જેને શિક્ષણ સાથે કંઈ લાગે વળગતું નહોતું, છતાં એવું બોલી ગયા કે પ્રયોગ નવું કંઈ કરવું પડે શિક્ષણમાં જમાના પ્રમાણે. પણ ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં, છેલ્લા થોડા વર્ષોમાં એટલા બધા પ્રયોગો થયા છે, એટલે આપણે નવાઈ લાગે કે આ શિક્ષણ કંઈ એવું ક્ષેત્ર છે કે તમે આટલી હદે પ્રયોગો કરી શકો, એનું શું પરિણામ આવશે એનો વિચાર કર્યા વિના તમે આટલી બધી હદે પ્રયોગ કરો. સેમેસ્ટર લાવો, પાછા કાઢી નાખો, નવરાત્રિમાં વેકેશન આપવું છે નથી આપવું, તમે નિર્ણય નથી કરી શકતા આ સામાન્ય બાબતથી માંડીને સેમેસ્ટરથી માંડીને નવરાત્રિની રજા આપવા સિવાય, એટલે હાસ્યાસ્પદ સ્થિતિ છે. હવે આમાં જે આ બે સવાલો આજે છે એમાં ગાંધીજીવાળા સવાલમાં વાત એ છે, ચોરી અને પ્રાયશ્ચિત એ એમની આત્મકથાનો જે હિસ્સો છે એમાં એમણે આ વાત કરેલી છે. હવે ગાંધીજી એક બીજા સંદર્ભમાં પણ એવું કહેલું કે જો મારામાં વિનોદ વૃત્તિ ના હોત ને તો હું આપઘાત કરત. એટલે એકચ્યુઅલી આપણે બી વિનોદ વૃત્તિ રાખવી પડે એવી છે આજના જમાનામાં ઘણી બધી બાબતોને કારણે, નહીં તો આપઘાત કરવો પડે આપણે બી. અને ગુજરાતી ભાષાની અને ગુજરાતી શિક્ષણની જે સ્થિતિ થઈ છે એમાં આપણામાં વિનોદ વૃત્તિ ના હોય તો આપઘાત જ કરવો પડે. એટલે આ વિનોદ વૃત્તિ તમે જુઓ બીજા સવાલમાં વધારે એ મને લાગે છે વધારે છે. જે દારૂનો પ્રશ્ન પૂછો ને, હું તો કહું છું એમાં પ્રશ્ન પૂછનારની વિનોદ વૃત્તિ છે એને કેટલી સરસ રીતે મૂકી, બહુ વાસ્તવિકતા ગુજરાતની બતાવી આપી છે. એટલે ગાંધીજીના પ્રશ્નમાં વાત એ હતી કે એમણે ધતુરાના બી લાવીને આપઘાત કરવાની કોશિશ કરેલી, પછી એને લાગેલું કે આ ઝેર પીવાથી કઈ મૃત્યુ નહીં બી આવે, કદાચ ન પણ મરી જાવ, ને એના કરતા આ બાબતમાં હું પ્રાયશ્ચિત કરી લઉં અને વડીલોને જણાવી દઉં અને મારે બીડી પીવા માટે જે મારે ચોરી કરવી પડે છે હું ચોરી બંધ કરી દઉં. એમ આખી વાત બહુ સારી રીતે એમાં આવી છે કે આપઘાત કરી લેવાને બદલે તમે પ્રાયશ્ચિત કરો, તમારી ભૂલ થઈ હોય તો આપઘાત કરી લેવાનો મતલબ નથી. પણ તમે એવી અચાનક આમ કંઈક સવાલ આવે કે આપઘાત કરી લીધો એટલે વિચાર થાય આપણે પ્રયાસ કે એવું કઈ વચમાં, એટલે ભાષાની રીતે એને એવું શું કામ થાય છે કે આ પ્રશ્ન પેપર જ્યાંથી લેવાના આવે છે ને એ પેલા બધા ક્લાસીસ બહુ ફૂટી નીકળ્યા છે. આમ તો આખો ધંધો થઈ ગયો છે ભાજપના રાજમાં છેલ્લા 25 વર્ષમાં, શિક્ષણને ધંધો કહેવામાં, વ્યવસાય પણ નહીં ધંધો ધંધો કરી દેવામાં આવ્યો છે. એને કારણે ક્લાસીસમાં જે ચાલે છે ને એ લોકો જે પેપર પૂછે છે અથવા એમાં જે રીતે વાક્ય રચના કરી હોય છે પ્રશ્નોની એ આ પેપર સેટર બેઠા ઉઠાવી લે છે અને ચાલે છે. એને કારણે આ આખી વાતમાં એ સવાલ સાચો હોવા છતાં આખી વાતમાં વિનોદ વૃત્તિ આવી છે અને દારૂવાળા સવાલમાં તો હું તો એમ કહીશ પ્રશ્ન પૂછનારની વિનોદ વૃત્તિ છે. અચ્છા, ક્યારેક નરેશભાઈ એવું પણ સાંભળવા મળતું હોય છે કે ઇંગ્લિશનું ગુજરાતી કરી નાખ્યું અથવા તો કોઈ ભાષાનું પેપર ઉઠાવી લીધું, કારણ કે ઘણીવાર યુનિવર્સિટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે એ કન્ટેન્ટ માટે અન્ય પેપર્સ પણ આપણે રેફર કરતા હોઈએ છીએ. સ્કૂલ લેવલમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછવા, અથવા મહાત્મા ગાંધીની વાત જે દિલીપભાઈ કે દીદી કે વિનોદ વૃત્તિ હોવી જોઈએ એમ, અને જે દારૂવાળા સવાલમાં જે વિનોદ વૃત્તિ વાપરી છે પેપર સેટરે, આપને લાગે છે કે એક છબી છતી થઈ છે નરેશભાઈ કે તમે શિક્ષણને કેટલું મહત્વ આપો છો, તમે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કેટલા ગંભીર છો, એની માનસિકતા તમે આગળ વધુ ને વધુ વિકાસશીલ થાય કેળવાય એની માટે કેટલા તમે પ્રયત્નશીલ છો, એ તમામ ઇમેજ અમુક સવાલો ઉપરથી સ્પષ્ટ થઈ રહી છે. ચોક્કસ, છેલ્લા 5-10 વર્ષથી શિક્ષણમાં જે રીતે એને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ હોય કે સ્કૂલો હોય કે જે પણ હોય, જો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં મેં તમે જુઓ કે ઘણી ભૂલો એવી જે રાઇટર છે કે જેણે લખેલી હોય ને ભૂલો થવા ઉપર થવા છતાં પણ કોઈ દંડ કોઈ જાતનો એની પર કરવામાં ના આવે ને મામૂલી રીતે એમને છોડવામાં આવે, આજ સુધી કોઈ રાઇટરને એવું નથી કે ભાઈ એને એના પૈસા રોકી લીધા હોય. આપણે ઘણા ડિબેટ કરેલી છે અને વાત કે શિક્ષણ ઉપર જ કેમ આટલું બધું વધારે થાય છે ગુજરાતમાં, તો એનો અર્થ એ થયો કે શિક્ષણમાં ક્યાંક શિક્ષણ મંત્રીનો પોતાનો કંટ્રોલ નથી, ક્યાં જે IAS ઓફિસર જે શિક્ષણના સચિવ છે એનો પોતાનો હોલ્ટ શિક્ષણ ઉપર નથી, કે ક્યાંક હાવી થઈ ગયા છે. એ બધી જ વાતનું આજે મા મંથનમાં એક મંથન કરવાની વાત છે. આજે એક સામાન્ય સ્કૂલે જ્યારે આ બે પ્રશ્નો ગાંધીજી વિશેના કીધા, પણ એની જોડે ગાંધીજીનું પ્રાશ્ચાત્યાપ જો લખી નાખ્યું હોત કે ભાઈ આને આપઘાતના વિષયની સાથે એક શબ્દ જો ઉમેર્યો હોત તો એ બાળકના માનસ ઉપર જે નવું જનરેશન હાલ ક્રિએટ થવાનું છે, ઉભું થવાનું ફ્યુચર છે, તો એને અલગ રીતે મૂલવ્યું હતું. પણ જે રીતે લખ્યું છે કે ગાંધીજી આપઘાત શા માટે કરવાનો વિચાર કર્યો, એક વસ્તુ એ છે. ને બીજું કે દારૂનો જે વાત થાય છે એ વસ્તુ તો ખરેખર આવી જ ના જોઈએ બાળકના માનસ ઉપર. આ વસ્તુ જે બાળક છે નાનું એને આ વસ્તુ આવી જ ના જોઈએ કે તમારા વિસ્તારમાં ક્યાં વેચાય છે કે તમે આ રીતે લખજો અથવા તો ક્યાંય કોઈ દારૂડીઓ વેચતો હોય અથવા તો કોઈ ત્રાસ આપતો હોય. એટલે શિક્ષણમાં જે રીતે અત્યારે આ લોકો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, હવે એ કોને પૂછીને કરી રહ્યા છે અથવા તો એમને કોઈ ડર નથી
બે વસ્તુ બહુ મૂલ્ય વસ્તુઓ છે. બીજું કે સરકારે વિધાનસભામાં જે એફઆરસી નો નિયમ લાયા અને આ કાયદો લાયા, એ કાયદાને આજે શાળાઓ માનતી નથી. તમે વિચાર તો કરો, આજે મફાળ આજે સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં પણ જો આ શાળાઓ આ શિક્ષણ મંત્રાલયને જો ના માનતા હોય, અને તાજેતરમાં કાલે તમે જુઓ કે જેબર સ્કૂલ, મનન ચોકસીની જેબર સ્કૂલ છે, મારી પાસે આ ફી ભરેલી બાળકોના ચેકોની મારી પાસે ઝેરોક્સો છે, તેમ છતાં પણ બાળકને પરીક્ષાથી વંચિત રાખીને 8 બાળકોને બહાર બેસાડ્યા. એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલમની અમારી પાસે એક્ઝામ હતી 1 મિનિટ. એટલે ક્યાંક ને ક્યાંક બધી વસ્તુઓમાં આવી જ જાય છે. શિક્ષણમાં ગુજરાતમાં સીએમ અથવા તો શિક્ષણ મંત્રીનો શિક્ષણ ઉપરથી હોલ્ટ ઘટી ગયો છે, અથવા તો એક્સપેરિમેન્ટ લીધે કે એને ચર્ચામાં લાવું જ, અને ચર્ચામાં લાવીને કાયમ આ રીતે ડિબેટો સાથે સરકારને ચર્ચામાં માણસ સાથે રહેવું, એવું મને ક્યાંક લાગી રહ્યું છે. અચ્છા પારુલબેન, આપ કઈ રીતે આ ઘટનાને જુઓ છો? ક્યાંક આમ ઘણી વાર એવું થાય કે દિલીપભાઈ આપ સહમત થશો કે કંઈક નવું કરવાની હોળીમાં કદાચ તમારું જે છે એમાં તે બધું ભ્રષ્ટ થઈ જાય. પ્રયોગો કરવાની નાથી શિક્ષણમાં, પણ તમે વિચારીને કરો, એ મૂળ મુદ્દો દો તો કે પ્રયોગો કરો ત્યારે. પારુલબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આવા પ્રકારની ભૂલો? આપને લાગે છે કે આપણે જે એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છીએ, હવે એક માની લો કે આ દારૂનો સવાલ અને એ અત્યારે મીડિયાએ ઉઠાવ્યો અને અત્યારે જગ જાહેર થઈ ગયો, અથવા જે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછાયો હશે કદાચ એણે પણ ઘરે જઈને આ બાબતે ટીવીમાં જોયું હશે અથવા તો કંઈક ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે ભાઈ અમારી એક્ઝામમાં જે સવાલ પૂછાણો એમાં તો આવું હતું. તો આપણે કેવા પ્રકારના એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છીએ? આપણે શું આ ભાવિ ઘડી રહ્યા છીએ? આવું પૂછી પૂછીને ભાવિ ઘડશું આપણે? આપની વાત ખરેખર સાચી છે, કારણ કે જ્યારે પણ પ્રશ્નપત્ર જ્યારે પણ નીકળે છે ત્યારે પહેલું તો એક એને ચેક કોણ કરે છે? અપ્રુવલની ક્યાંય વાત જ નથી આવતી. જ્યારે પણ પ્રશ્નપત્રને આપણે કાઢીએ છીએ ત્યારે એમાં પ્રશ્નોનું એક લિસ્ટ હોવું જોઈએ, જેથી કરીને જે પ્રશ્નપત્ર જે સબ્જેક્ટ હેડ હોય એને જોઈ અને એમાંથી કેવા પ્રશ્નોને બાળકોના પ્રશ્નપત્રમાં લઈ શકાય એનું સિલેક્શન ક્યાંય દેખાતું જ નથી. દારૂબંધી અને જે આપણા પ્રશ્ન જે આવ્યો, બાળકોને ખબર હોવી અને આપણે એની ઉપર પ્રકાશ પડવા, એના જેવી વાત થઈ કે રંજાડ થવો અને દારૂ વેચાઈ રહ્યો છે, એટલે તમે બાળકોને જોતા કરી દીધા કે દ્રષ્ટિકોણે બાજુ કેળવો, કદાચ નેક્સ્ટ પેપરમાં આવો પ્રશ્ન પૂછાય છે. હા, કદાચ આવતા વર્ષે એવું પણ થશે તમારે દારૂ પીવો હોય ક્યાંથી લેવાનો, બરાબર? એટલે તમે એવી વસ્તુ ઉપર તમે એમનો એક દ્રષ્ટિકોણ કેળવવાની કોશિશ કરી કે જ્યાં એ લોકો એમનો દ્રષ્ટિકોણ જવાનો જ નહોતો, તમને દિશા આપી. એટલે હવે તમારી ઉંમર છે એમ તમે દારૂ વિશે હવે વિચારવા માંડો. ગુજરાતમાં ભલે દારૂ બંધી રહી પણ તમે વિચારો, ધોરણ 9 માં તમને પૂછી લીધું એટલે કદાચ જો બોર્ડમાં પૂછી લેતો આ તો કઈ નક્કી નહીં. નિશિતભાઈ, આ પાછું ત્રીજા ને ચોથાના બાળકને પૂછે છે. હા, એટલે કહેવાનો મતલબ એ 10th કે 12th દિલીપભાઈ હોય તો બરાબર છે, પણ આ જો ત્રીજા ના ચોથાના ધોરણના બાળકોને જો રીતે, એટલે હું તો મારે મારો વિવર તો હું તો કહેતો સારું થયું પૂછ્યું. બાળકને ખબર પડવાની જરૂર છે કે ગુજરાતમાં દારૂ બહુ છૂટતી નથી, કોલેજમાં ખબર પડે તો બરોબર છે. એટલે કિરીટભાઈ આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ કિરીટભાઈ સ્વાગત છે શોમાં. કિરીટભાઈ, જે પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આમ તો એક વ્યંગાત્મક ચર્ચા અને કટાક્ષવાળી ચર્ચા અહીંથી એટલા માટે ઉઠે છે કારણ કે આપણી માટે કોઈ નવી વાત નથી ચર્ચા કરવાનું કે ભાઈ શિક્ષણના એના કાર્યમાં એમની નીતિમાં છબરડા અથવા પેપરમાં છબરડા. મારી પાસે લિસ્ટ છે જીપીએસસી જુલાઈ 2019 થી અત્યાર સુધી જોવો તો 15 ઘટના તો મારી પાસે છે કે સંસ્કૃતમાં ભૂલો કે હવે આ બંધ કરવા માટે એના કોઈ ઉપાયો છે કિરીટભાઈ, કે આમાં ક્યાંક વૃત્તિમાં જ ખોટ લાગી રહી છે કે ધ્યાન નથી આપતા આપણે શિક્ષણ પ્રત્યે? અને આપણે કમ્પેરિઝન કરવું છે અમેરિકા સાથે, બ્રિટન સાથે, અને એ લોકો શું ભણાવી રહ્યા છે એ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું છે, એવા અખતરા કરવા છે, પણ જે છે એને તો સાચવી નહીં શકતા આપણે. શિક્ષણમાં પરીક્ષણ અને મૂલ્યાંકન એક અનિવાર્ય વસ્તુ છે. શિક્ષણ આપવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, એને અનુરૂપ પરીક્ષણ પદ્ધતિ પણ બદલાતી રહી છે સમયાંતરે, એ હકીકત છે. પદ્ધતિઓ કોઈ પણ બદલાય, કોઈ પણ પ્રયોગો થાય, પણ એ લાંબા સમય સુધી બદલાવવા ન જોઈએ. ભલે એને અમલમાં મૂકતા પહેલા વારંવાર એને તપાસવામાં આવે કે એની અસર શું થશે, પણ એ અસર બધું જ ચકાસણી કર્યા પછી જ એને અમલમાં મૂકવા જોઈએ, અને અમલમાં મૂક્યા પછી લાંબા સમય સુધી ટકી શકે તો જ એનું યોગ્ય ફળ મળે. એક વાત તો આ છે. હાલમાં જે પરીક્ષણ પદ્ધતિ છે એમાં રોટ મેથડ છે, એટલે કે પેન પેપર પરીક્ષા, એના ઉપર મેક્સિમમ ધ્યાન આપવામાં આવે છે. ત્યારે પ્રશ્નપત્ર કાઢવા માટે બોર્ડના બદલે જ્યારે સ્થાનિક પરીક્ષાઓ લેવાની હોય ત્યારે એક યુનિટ કરવાની સરકારની સૂચના છે. એ 25-50 શાળાઓનું જૂથ હોય છે જેને સંકુલ કહેવાય, અને આ સંકુલના વડાની એક ફરજ છે કે જે પ્રાસનિકો જે પ્રશ્નપત્ર તૈયાર કરે એ પ્રશ્નપત્રને યોગ્ય સક્ષમ મોડરેટર દ્વારા ચકાસણી થવી જોઈએ અને પછી જ પ્રશ્નપત્ર આપવું જોઈએ. આ જે બે ભૂલો કહેવામાં આવે છે, ભૂલ ચોક્કસ, વિષય વસ્તુ ચોક્કસ યોગ્ય છે, પણ
જે રીતે પ્રશ્નો પૂછાયા છે યોગ્ય નથી જ. શિક્ષણની રીતે જોઈએ, ચકાસણી કરીએ, શિક્ષણના સિદ્ધાંતોની રીતે જોઈએ, શૈક્ષણિક મનોવિજ્ઞાનથી જોઈએ, તો આ બંને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ યોગ્ય નથી જ. જે રીતે પૂછ્યું છે બાપુ વિશે, જે કહ્યું છે કે આપઘાત કરવા કઈ રીતે કરવા પ્રયત્ન કર્યો હતો, એ પ્રશ્ન ન પૂછાય. ચોક્કસ એ વાત એમની આત્મકથામાં છે, એમને બાળપણમાં જે અસરો થઈ, પણ બાળપણમાં એમને જે પસ્તાવો જે વ્યક્ત કર્યો હતો, એમાં જે વિચાર પરિવર્તન કર્યા હતા, અને દાદા પપ્પા પાસે જયારે ખોટું બોલવું હોય તો ન બોલી શકાય માટે વિચાર, પછી પાછો કેમ વિચાર પરિવર્તન આવ્યું, આ વર્ગખંડમાં શિક્ષણ આપી શકાય. પ્રશ્ન પૂછવા માટે પોઝિટિવ થિંકિંગ સાથે આગળ વધવું જોઈએ. એ જ રીતે જે દારૂ વિશેનો પત્ર એક અહેવાલ છે, ચોક્કસ અહેવાલ લેખન એક અભ્યાસક્રમનો ભાગ છે, પણ અહેવાલ લેખન કઈ બાબતમાં પૂછવું, કયા વિષયમાં પૂછવું, કારણ કે બાળકો આ નકારાત્મક વિચારો કરતા થઈ જાય, અને એટલા માટે જ શિક્ષણ મંત્રીશ્રીએ પણ આ બાબતમાં ધ્યાન દોર્યું જ છે કે હું પણ સહમત નથી, એમનો પણ આવા વાત આવી છે, કારણ કે આવા પ્રશ્નો ન જ આવવા જોઈએ. અને મને એવું લાગે છે કે જે સંકુલ છે એના વડાએ જે મોડરેટર દ્વારા ચકાસણી થઈ છે એમાં ક્યાંક ભૂલ થઈ છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, હું વ્યક્તિગત રીતે માનું છું. અચ્છા દિલીપભાઈ, કોઈ શિક્ષણ વિભાગમાં કોઈ એવા રૂલ, એવા કોઈ સ્ટ્રિક્ટ રૂલ, મને જે રીતે કિરીટભાઈ સમજાઈ રહ્યા છે કે એક મેથડ છે આપણી પાસે, એક પ્રોસેસ છે આપણી પાસે, સંકુલ છે, સંકુલના જે હેડ છે એને કોઈ એવી એવી વ્યક્તિને જવાબદારી મોડરેટરને આપવી જોઈએ કે આ ચેક કરે, પરંતુ થતું નથી. અને એ જે સિસ્ટમ છે, ફોર એન એક્ઝામ્પલ આપણે ટ્રાફિક નિયમની વાત કરીએ કે નિયમ પહેલા હતા પણ અમલમાં કોઈ નહોતું કરતું, એટલે હવે આપણને એવા નિયમ નડી રહ્યા છે કે આપણે નિયમ બહુ મોટા લાગવા મળ્યા અને થોપી બેસાડ્યા છે. હવે આ પ્રકારની દિલીપભાઈ જે નીતિ છે એ નીતિમાં જ કંઈક ખોટ લાગી રહી છે, કારણ કે જો તમે કોન્સન્ટ્રેટ જ નથી કરતા તમારી આયોજન ઉપર, જો તમે એ જ ભાર નથી મૂકી શકતા કે તમે જે પ્રોસેસ બનાવી એ વ્યવસ્થિત ચાલે છે કે નહીં, તો પછી આગળ તો તમે પેપર સેટર પાસે શું એક્સપેક્ટ કરવાના. હા, એટલે કોણ કર્યું છે તપાસ કરવાના છે, એટલે આપણે ખબર પડશે કોની પાસે કરાયું. ઓન પેપર પદ્ધતિ સારી જ હોય છે, કઈ રીતે પ્રશ્ન પેપર તૈયાર કરવો, કોણ સવાલ લાવે, એનો ચેક કોણ કરે, એની પદ્ધતિ હોય છે. પણ ફાઇનલી જનરલી એવું થતું હોય છે, એક આપણે કહીએ ને લેથાર્જી હોય છે, ભાઈ તમે કરી નાખો, લખી નાખો ને થોડા પ્રશ્ન. એટલે લખનાર વ્યક્તિ પણ મેં કહ્યું પ્રમાણે ક્લાસીસ વાળા જે પ્રશ્નો તૈયાર કરે આ છે ને તમે કરજો. અને ક્લાસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, ગાંધીજી આપઘાત માટે શું કર્યું, એટલે એને બેઠું ઉંચકી લીધું કે શું વિચાર્યા વિના, એટલે આમાં એટલે એને કારણે પ્રોબ્લેમ થાય છે. પદ્ધતિ તો સારી છે કે ભાઈ બાળકને જે પાઠ ભણ્યા છે એનો સાર યાદ રહી જાય અને જીવનમાં એનો ઉપયોગી થાય એ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, જેથી જવાબ આપતી વખતે એ વાત ઘૂંટાય. જે ભણ્યા હતા એ જ પ્રકારનો એને પ્રશ્ન પૂછાય જ્યારે એને જવાબ આપવો પડે. આમ દાખલા તરીકે એ જ વાત છે, આપણે જે સાહેબે વાત કરી, હું પોઝિટિવિટી ની ઉપર આવવા માંગુ છું. એટલે એમણે એ વાત એમણે કરી કે એ પ્રશ્ન બરાબર છે કે ભાઈ ધતુરાના બી લઈ આવ્યા હતા, પણ એ તો તમને માહિતી છે, એક પ્રક્રિયા થઈ કે ગાંધીજીએ શું પ્રક્રિયા કરી હતી, એ પ્રક્રિયા પાછળનો સાર શું છે, એની પાછળનો સાર પ્રાયશ્ચિત છે. એટલે આપણે એ જોવાનું હતું કે એક માણસને રોજ કેટલા લીટર પાણી વાપરવા જોઈએ, એવો પ્રશ્ન તમે કોઈ જગ્યાએ પૂછો તો એમાં તમારે આંકડો આપવાનો છે ને, માહિતી આપવાની હોય છે કોરી. પણ તમે જળ બચાવવા માટે શું કરવું જોઈએ એ પ્રકારનો પ્રશ્ન પૂછો તો વધારે સારો છે. એટલે પેલી માત્ર માહિતી છે કે ધતુરાના બી લઈ આવ્યા હતા, પરંતુ આખી ઘટનાની પાછળ બાળપણમાં થાય માણસથી ભૂલ, પણ તમે વડીલ પાસે જઈને પ્રાયશ્ચિત કરશો તો તમારા જીવનમાં તમારે આપઘાત જેવી સ્થિતિ નહીં આવી શકે એવો સાર બાળકના મનમાં યાદ રહે એ પ્રકારનો પ્રશ્ન પૂછાવો જોઈએ. આ નથી થતો, અને એનું કારણ એ છે કે આ વ્યવસ્થા, એ વાત બી સાચી છે કે એક જ જગ્યાએ પેપર તૈયાર થાય અને આખા ગુજરાતમાં એને આપવાનું હોય તો એક રીતે વ્યવસ્થા સારી છે, પણ દાખલા તરીકે એવું બની શકે એમાં કે પેપર ફૂટવાની કે અને અનેક પ્રકારની અથવા તો એક થોડું એક ધારાપણું પણ આવી જાય એને કારણે. કદાચ આ પદ્ધતિ સામે વાંધો નથી કે તમે યુનિટ બનાવીને કરો, પણ મને લાગે છે યુનિટ બહુ બધા આખા રાજ્યમાં યુનિટ હોય એના કરતા યુનિટમાં કેટલા શાળા જોડાય છે એની સંખ્યા થોડી મોટી કરવામાં આવે અને જે યુનિટ બને થોડું ક્વોલિટેટિવ બને અને એનું એના માટે કોઈની જવાબદારી નક્કી થાય એવું કંઈક મને લાગે. ઘરના ભુવન ઘરના દાખલા ન હોય સારું, એમ તો કદાચ એમાંથી ભૂલોમાંથી બહાર નીકળી શકાય. નરેશભાઈ, જે આપણે ચર્ચા થઈ રહી છે અને આમ તો એક વાત બરોબર છે દિલીપભાઈ જે કહી રહ્યા છે કે તમે માહિતી કરતા એને સમજાવવાનો પ્રયાસ કદાચ જો વિદ્યાર્થી કરે તો કદાચ એ જે પાઠ છે એ પણ એ કદાચ વાંચવાનો એ ધગજ ધરાવશે. આ તો પછી વાત એવી થઈ કે શાહરૂખ ખાન કઈ રીતે ગાડી ઉપર ચડે છે દોડીને, એ બાળકો અનુસરતા હોય તો આ સવાલ ઉપરથી અનુસરવાનો પ્રયાસ કરશે તો એની માટે જવાબદાર કોણ. હવે તમે એમ પૂછી લીધો આ ગાંધીજી આપઘાત કરવા શું કર્યો હતો, એકંદરે માની લે એક વિદ્યાર્થીને ખબર છે કે ધતુરાના બી લીધા હતા, તો કાલ ઉઠીને જો વિદ્યાર્થીને આવો વિચાર આવશે તો શું ઇમ્પ્લિમેન્ટ કરવા જશે, કારણ કે તમે તો સવાલ જ આવા પૂછો છો. ચોક્કસ, ક્યાંક ને ક્યાંક કોઈ બી પણ વસ્તુ, આજે રાષ્ટ્રપિતા જે રીતે ગાંધીજીની વસ્તુ હોય કે નેશનલ જે બી આપણા રહી ગયેલા જે સરદાર વલ્લભભાઈ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો એના વિશે જેમ સાહેબે કીધું એમ સંકુલમાં જે બી મોનિટરિંગ કરતું હોય તો
એને કોન્ફિડન્સમાં એમને બી ખ્યાલ આવવો જોઈએ કે આ જે પેપર બહાર પડ્યા પછી એની શું અસર થશે અને એને કેટલાય બાળકો સુધી જશે, તો એ ખ્યાલ એમને. કારણ કે હવે તમે જુઓ, તમામે તમામ મીડિયા, તમામે તમામ વિદ્યાર્થીઓ આ પહેલા કરતા જ જાગૃત છે. હવે ક્યાંક ને ક્યાંક જો તમારી ભૂલ આવે તો એ ભૂલ ક્યાંક ને ક્યાંક કોકના ધ્યાન ઉપર આવે, એ ધ્યાન મીડિયા સાથે આવે. આ ભૂલ કરી તો એ લોકોને ખ્યાલ નહીં હોય કે ભાઈ આ શબ્દ પૂછાશે કે આ પ્રશ્ન પૂછાશે, તેની સાથે આની શું બાળકો ઉપર અને વાલીઓ ઉપર શું માનસિક અસર થશે, શું આડઅસર થશે, કે શું આ પ્રશ્ન પૂછવાથી શું ગંભીર પ્રશ્નો ઉભા થશે, એ તમામે તમામ કોરાણે મૂકીને જે રીતે અત્યારે શિક્ષણમાં, હું તમને કહું ને કે આજે શિક્ષણમાં જે રીતે ગુજરાતમાં એક એક છબરડાઓ, આજે પરીક્ષામાં ચોરીઓની બી તમે વાત કરો, પ્રશ્ન પેપરો પ્રશ્ન ફૂટી જતા હતા કે પરીક્ષામાં આપતા પહેલા બહાર એ બહાર વોટ્સઅપમાં બહાર નીકળી જતા હતા, એટલે આ બધી જ વસ્તુઓ સંકળાયેલી છે. પણ એને કેમ સુધારો થતો નથી એ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન. હજુ બી હું તમને ફરીથી કહું, ક્યાંક ને ક્યાંક પ્રશ્ન. જયારે આ વસ્તુમાં શિક્ષણ મંત્રીએ પોતે કીધું કે ભાઈ આ ભૂલ થઈ છે, પણ એ ભૂલ કબૂલી લીધી ને કહેવાથી પણ એની પાછળ હવે ફરીથી નહીં થાય એના શું સ્ટેપ છે એ એમણે બોલ્યા હોત કે ભાઈ આને આ ભૂલ કરી છે અને આની પર આ સ્ટેપ થશે શિક્ષણ વિભાગનો કાલથી, એ શબ્દ એમને બોલવાની જરૂર છે કે ભૂલ થઈ છે તો બધાને ખબર છે, તમને મને કે ભાઈ આ પ્રશ્નપત્ર બહાર પડ્યું ને એની ભૂલ થઈ છે, પણ હવે એ સુધારો કેવી રીતે કરવો, ક્યાં કરવો, એ બહુ મોટો પ્રશ્ન હજુ બી એક યથાવત છે શિક્ષણમાં. અચ્છા પારુલબેન, કેરલેસનેસ એટલે આમ લાગી રહ્યું છે જે દિલીપભાઈ કહી રહ્યા હતા કે ભાઈ લખી નાખો ને કરી નાખો, આ નીતિમાંથી ગુજરાતના શિક્ષણ વિભાગે મને લાગે છે બહાર આવવું જોશે. તમે કોઈ એવી દાખલારૂપ કાર્યવાહી કરી નથી શકતા એવા શિક્ષકો ઉપર જે ગંભીર ભૂલો કરે છે. અચ્છા તમે કહી દો છો કે હા ભૂલ થઈ છે, હાથ ઊંચા કરી લીધા, પણ પછી કાર્યવાહી એવી કરતા નથી કે બાકી બધા જે પેપર સેટર છે એને પણ એવી બીક લાગે કદાચ ભૂલ કરશો તો આપણી નોકરી જશે. અને આપણે એવું નથી ઈચ્છી રહ્યા કે કદાચ એક નાનકડી ભૂલ માટે કોઈની નોકરી જતી રહે, પરંતુ તમે ખુલાસા જ માત્ર માંગશો અને આશ્વાસન ખોટા આપ્યા કરશો, તો મને લાગે છે કે આ ચર્ચાનો પણ કોઈ મતલબ નહીં રહે અને આવનારા સમયમાં જે આપણે અપડેશન ઈચ્છી રહ્યા છે એજ્યુકેશન સેક્ટરમાં એ આપણે જોવા હજી પણ જંખશું. જી, આપની વાત સાચી છે. પ્રશ્નપત્ર જે ધોરણનું નીકળે છે એ જે પેપર સેટર પેપર કાઢે છે શું એ ભણેલા નથી? ક્લાસરૂમમાં જ્યારે બુક ભણાવે છે ત્યારે એમના ધ્યાનમાં આ પ્રશ્ન અને એની માહિતી શું મનમાં આવેલી નથી? જ્યારે બાળકોને ભણાવે છે ત્યારે પહેલા તો એમણે પોતે બુક વાંચવી જોઈએ. પુસ્તક જો પોતે વાંચેલું હોય તો જ્યારે પેપર સેટ કરવા બેસે તો વાંધો ના આવે. તો કાં તો આમાં બે પ્રશ્નો ઉભા થાય છે, કાં તો પેપર સેટરે પોતે વાંચ્યું નથી અને વાંચ્યા વગર પેપર સેટ કર્યું છે, અથવા તેણે પોતે પેપર સેટ કર્યું નથી. આ બે પ્રશ્નો ઉદ્ભવી શકે છે. બીજું જે આપે કહ્યું કે પેનલ્ટી માટેનું કે શું આમાં ભૂલો થઈ શકે, આવી ભૂલો જ ન થવી જોઈએ. પ્રશ્નપત્રમાં ભૂલો કેવી રીતે આવી શકે, શું એક્સેપ્ટ કરી શકાય? પ્રશ્નપત્ર કયા પહેલું વર્ષ કે પહેલું પેપર તો નથી? અથવા તો બિન અનુભવી જે ટીચરો છે કે બિન અનુભવી જે પેપર સેટર છે એમને જ પેપર સેટ કરવા આપ્યું એવું પણ નથી? પહેલું પેપર એમને સેટ કર્યું એવું પણ નથી? તો આ ભૂલનો તો સ્વીકાર કરવા પણ ના આવે અને કરવો જ ન જોઈએ. હું ખૂબ જ મોટા પાયે આ વસ્તુનો વિરોધ કરી રહી છું. એટલે કિરીટભાઈ, કોઈ સજા તો થવી જોઈએ, કેમ કે જો સજાના ભાગરૂપે આપણે એવું વિચારીએ કે ભાઈ તમારું એક મહિનાનો પગાર કાપી લઈશું કે તમને છ મહિના ઘરે બેસાડીશું, પગાર નહીં મળે, કંઈક તો આવું હોવું જોઈએ. બાકી આપ સમજો કે તમે તો ધોરણ 9 ની પરીક્ષામાં આવા સવાલ પૂછી લીધા અને પછી શિક્ષણ મંત્રી રાજ્યના એમ કહી દે છે કે હા હું તો આ ભૂલ નહીં સ્વીકારું, ભાઈ આ તો ન થવું જોઈએ, પણ એનાથી થશે શું? શું એનાથી એવા લોકોમાં બીક બેસશે જે આટલા બધા કેરલેસ છે અથવા તો આટલું બધું શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે, તો એની પ્રત્યે તો આપણે કોઈ પગલાં લેતા નથી? જો આવું થશે તો જ મને લાગે છે કે આ અટકાવી શકાશે. ક્રિટભાઈ, શિક્ષણ છે ને એક બહુ જ પવિત્ર વ્યવસાય છે અને એના જેવો એક પણ વ્યવસાય ઉત્તમ વ્યવસાય નથી. આપ જે કહો છો સજા, હું સજાનો વિરોધી છું. અચ્છા, હું સજાની સામે હું એમ કહું છું કે શિક્ષકને જ્યારે સમાજ અને સરકાર એક બહુ મોટી જવાબદારી આપે છે, આખા રાષ્ટ્ર ઘડતરની જવાબદારી આપણને આપે, ત્યારે આપણે જાતે શિક્ષકોએ આચાર્યોએ જાતે વિચારવું કે મારી ફરજ શું છે, હું ક્યાંય ભૂલ નથી કરી બેસતો ને, મારી ફરજ ચૂક નથી થતી ને, આપણે આત્માને ઢંઢોળવાની જરૂર છે. અને એ એ એમનામાં જ્યારે વિચારો આવે, એ વિચારો સ્થાપિત થાય, એ અનુકરણ કરતા થાય, એ આચરણ કરતા થાય, ત્યારે આ સજાની કોઈ જરૂર નહીં પડે. આ વાત ઉપર શિક્ષણ વિભાગે પણ ધ્યાન આપવાની જરૂર છે. કિરીટભાઈ ખુદ ન ઢંઢોળી શકતા હોય તો ઢંઢોળવા વાળું કોક તો જોશે ચોક્કસ, પણ એટલે પસંદગી જ્યારે શિક્ષકોની જ્યારે કરવામાં આવે ત્યારે સમજીને થાય એ બહુ અગત્ય. જેમ કે હું તમને કહું, આજે પણ શિક્ષણ વિભાગમાં કેટલીક જે ભરતીઓ થાય છે શિક્ષકોની કે આચાર્યોની કે કોલેજોમાં ભરતી થાય છે,
એના જે નોર્મ્સ છે એની અંદર ક્યારેક સમસ્યાઓ પણ ઉભી થાય છે, અને સમસ્યા ઉભી થાય એટલે કાં તો શાળાઓને મુશ્કેલી પડે છે, કાં શિક્ષણની પ્રક્રિયાને અસર થાય છે, કાં ભરતી પ્રક્રિયાને અસર થાય છે, અને બહુ જ મોટું નુકસાન થાય છે. ત્યારે ફરિયાદો જાય, ફરિયાદો જાય એટલે મંત્રી શ્રી દ્વારા જુદા જુદા વિભાગને મોકલી દે, એ ફાઇલનો નિકાલ થતા એક નાનો પ્રશ્ન જે બે દિવસમાં નિરાકરણ થઈ શકે એને છ છ મહિના બાર બાર મહિના પસાર થઈ જાય છે. એટલે એક આખી મેથડ બદલવાની જરૂર છે. જો વિભાગ એવું વિચારે કે આના માટે શું કરી શકાય તો માનનીય મંત્રીશ્રી નેતૃત્વ લઈને અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને મળીને આવા અમુક વ્યક્તિઓને બોલાવો જોઈએ, અને જે સમસ્યા છે એની સાથે સંકળાયેલ વ્યક્તિને પહેલા બોલાવો અને પછી ત્યાં મોકલો. નહીતર શું થાય છે, પત્ર ત્યાં ગયો, આજે માનો કઈ ઇસ્યુ કોઈ પણ બન્યો એટલે સીધો વિભાગમાં પત્ર જશે, એટલે અગ્ર સચિવ સેક્શન ઓફિસરને આપશે, એ ઉપસચિવને આપશે, એ સચિવને આપશે, અને એક ફાઇલ એક ટેબલથી આગળ જતા પાંચ પાંચ મહિના પંદર પંદર દિવસ મહિનો મહિનો પસાર થાય, એટલે છ મહિને એક નાનો એવો પ્રશ્ન નિરાકરણ થાય છે. કેટલું નુકસાન થાય. આજે પણ ભરતી પ્રક્રિયાના વિનિયમો બદલાય છે. ઉચ્ચ શિક્ષણની વાત કરું, પ્રિન્સિપલોમાં 2016ના પત્રો થઈ ગયા, 2018ના થઈ ગયા યુજીસીના, પણ આપણો વિભાગ આજે પણ 2013ને અનુસરે છે, 2015ને અનુસરે, કેટલા અંશે યોગ્ય છે, કેમ રજૂઆત ન થઈ શકે? અને એના કારણે રાતોરાત કેટલાક લોકો તો આચાર્ય બનવા માટે ખોટા એવિડન્સ ઉભા કરી દે છે, અને એવિડન્સ માન્ય રાખવા પડે છે, સાચા માણસો ને ન્યાય નથી મળતો, આ પણ એક હકીકત છે. જો આ બાબત જોવામાં આવશે તો સાચા વ્યક્તિઓને સ્થાન આપી શકાશે, પોતાના આત્માને ઢંઢોળી શકશે શિક્ષકો, અને સરકારની જે અપેક્ષા છે ઉત્તમ શિક્ષણ આપી શકાય એ આપવામાં સફળ રહીશું, નહીં કે પનિશમેન્ટ થી. હું વ્યક્તિગત રીતે માનું છું. એક બ્રેક માટે રોકાઈએ, બ્રેક બાદ આપણે દિલીપભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ નીતિમાં કેવા પ્રકારની આ નીતિ છે અને નીતિમાં શું બદલાવ લાવવાની જરૂર છે. કારણ કે એક વાત તો બહુ ફેક્ટ બહુ શ્યોર છે, આમાં તો કોઈ ચર્ચાને સ્થાન જ નથી કે આ એક બહુ મોટી ભૂલ છે, અને આ ભૂલની સજા જે આમ તો કિરીટભાઈ વિરોધ કરી રહ્યા છે કે ખુદની આત્માને શિક્ષકને એ પ્રશ્ન પૂછવાની જરૂર છે, પરંતુ જો એ ખુદને ન પૂછી શકતા હોય તો કોઈ પૂછનારો તો જોશે જ. બાકી એક વસ્તુ સમજો, નવમા ધોરણ આઠમા ધોરણ દસમા ધોરણના વિદ્યાર્થીઓને તમે દારૂના સવાલ પૂછો તો આપ વિચારો એક કોલેજ સુધી પહોંચતા પહોંચતા એના વિચારો કઈ તરફ આગળ વધી ગયા હશે. એક બ્રેક માટે રોકાઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મહામંથન, અને મહામંથનમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પેપરમાં થઈ રહેલા છબરડાઓ વિશે. આમ તો આ ચર્ચા કરવી ન જોઈએ, એક વસ્તુ સમજો, આ ચર્ચા એટલા માટે કરવી જોઈએ કારણ કે આપને પણ ખ્યાલ આવે કે આવા પ્રકારના છબરડાઓ આ પહેલી વાર નથી, આ વારંવાર થઈ રહ્યા છે. અને વીટીવીનું એક કામ છે કે જો વારંવાર કોઈ તમે ભૂલ કરશો, સરકારમાં તમને વોટ આપીને ખોબલે ખોબલે મત આપીને બેસાડ્યા છે, અને તમે કોઈ એવા નિર્ણય ન લઈ શકો કે તમારી શિક્ષણ નીતિ સુધારી ન શકો તો પછી એનો કોઈ મતલબ નથી. અને એટલા માટે જ આજે આપણે મહાનુભવો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચાને આગળ વધારીએ. દિલીપભાઈ, નીતિમાં કોઈ ચેન્જની જરૂર છે, અથવા તો જે નીતિ અત્યારે છે, અત્યારે જે પ્રમાણે શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે, આપણે અલગ અલગ સેક્ટરની આપણે જોડવાનો પ્રયાસ કરીએ કે તમારે પેપરમાં ભૂલ હોવી, પછી ટેક્સ્ટ બુકમાં ભૂલ હોવી, આવી બધી અનેક બધી સમસ્યાઓ છે, તો એમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર છે અત્યારના જે છે એનાથી તો આ કદાચ અટકી શકે? જરૂર તો છે. દાખલા તરીકે ખાસ કરીને મારા કરતા બી જે વધારે નિષ્ણાંત છે શિક્ષણ સાથે, એની સાથે મેં જયારે ચર્ચા કરી ત્યારે એ લોકોનો શું રહેવો છે કે સાચા અર્થમાં આપણા દેશમાં કોઈ શિક્ષણ નીતિ હજી સુધી તૈયાર થઈ નથી. આ એક બહુ કડવી વાસ્તવિકતા છે. એક એવું રાષ્ટ્ર જે આજે 70 વર્ષનું થઈ ગયું છે અને દુનિયામાં જેના વખાણ થાય છે જેની લોકશાહીને, એને પોતાના ભાવિ નાગરિકોને કેવી રીતે તૈયાર કરવાના છે, એની જે પાયાની શિક્ષણની નીતિ હોવી જોઈએ, એની એક ગાઈડલાઈન હોય કે જે બધા જ બધી જ ભાષામાં બધા જ રાજ્યોમાં એનું પાલન થતું હોય, એ ખરેખર કેવી હોવી જોઈએ એ પ્રકારની નીતિ નથી. એટલે બહુ મોટો ફાયો છે, અને એને કારણે આ પ્રયોગો થાય છે. તમે ક્યારે બોર્ડની પરીક્ષા અથવા 10મા બોર્ડ ખરું કે નહીં, 12મામાં ખરું કે નહીં, સેમેસ્ટર ખરું કે નહીં, એ જે બધા પ્રયોગો થાય છે નીતિના અભાવને કારણે થાય. એટલે સમસ્યાનો શરૂઆત ત્યાંથી થાય છે, અને પેપરના છબરડા રૂપે એ આપણી સામે આવે છે. એટલે મૂળભૂત રીતે આવડા મોટા રાષ્ટ્રને પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેની એક બહુ મજબૂત શિક્ષણ નીતિ હોવી જોઈએ, તો આમાંની ઘણી બધી સમસ્યાનો હલ આવી જાય. હવે દાખલા તરીકે એમાં પરીક્ષા પણ ન હોવી જોઈએ ત્યાં સુધીના વિચારો થયા છે, પણ હવે પ્રેક્ટિકલ બનવા ખાતર આપણે પરીક્ષા લેવી પડે, તો તમે પરીક્ષા પણ લો, પણ પરીક્ષા લેતી વખતે જેમ તમે બાળકોને ભણાવવા માટેની એક પદ્ધતિ હોય, કિરીટ સાહેબે સારી રીતે વાત કરી કે પ્રશ્ન પૂછવાની પણ એક પદ્ધતિ હોય છે ને, તો એ પદ્ધતિને તમે તાલીમ આપો ને. સજા આપવાથી કંઈ સવાલ નહીં થાય, એકને સજા આપશો તો બીજો આવતીકાલે પેપર કાઢતા માટે ગભરાશે, અથવા તો એ હવે કોશિશ નહીં કરે, વીક કાઢશે, પછી વીક કાઢશે, અથવા એ રચનાત્મક અથવા તો બનવાની રચનાત્મક બનવાની કોશિશ પ્રયાસ નહીં કરે, પ્રયાસ નહીં કરે, એ જે ચીલા ચાલુ ધોરણે પ્રશ્ન પૂછતા હશે. એટલે સજા આપવા કરતા તાલીમ આપવાની વધારે જરૂર છે. બીજું, આ છબરડા તો છે જ સૌથી મુશ્કેલ, અને એને કારણે બાળકના જીવન ઉપર સીધી અસર, એક જ વર્ષ બગડી શકે છે દાખલા તરીકે મોટા ધોરણમાં નાપાસ થાય તો. પણ મૂળભૂત રીતે આપણા પાઠ્યપુસ્તકો તૈયાર થાય છે,
એમાં બી આપણે અસંખ્ય ભૂલો દેખાય છે. અને ત્યાંથી આગળ વધીને મને લાગે છે આપણે ગુજરાતી સમાજ તરીકે ઓવરઓલ એ પણ વિચારવાની જરૂર છે કે ભાષાની બાબતમાં હું એવું બહુ ભારપૂર્વક કહી શકું એમ છું, આખા ભારતમાં સૌથી નબળી પ્રજા આપણે ગુજરાતી છે. આપણા જેટલા લાહરિયા વેડા આ દેશમાં કોઈ પ્રજા કરતું નથી. આપણી પોતાની ભાષા માટે આપણે જેટલા જેટલી અવગણીય છે આપણી ભાષા પ્રત્યે પ્રેમ જગાડવાની જરૂર છે. ભાષા પ્રત્યે ને એની એની સૂક્ષ્મતા પ્રત્યે, એની જોડણીથી માંડીને એની વાક્યરચનાથી માંડીને, આપણે ટપ ટપ નું શું કામ છે, મમ મમ નું કામ છે ને એમાં માનનારી પ્રજા છીએ. આપણે પેલી વેપારી પ્રજા એ મનોવૃત્તિથી ચાલીએ છીએ કે આપણું કામ થવું જોઈએ. ભાષાનો શું મતલબ છે, એ વૃત્તિ તમને વેપારમાં કામ લાગતી છે જુદી વસ્તુ છે, પણ સંસ્કાર ઘડતર માટે, નવી પેઢીના ઘડતર માટે અને જ્ઞાનના વહન માટે ભાષા માટેની જે તમારામાં સજ્જતા હોવી જોઈએ એ તો કેળવવી જ પડશે. એટલે મૂળભૂત રીતે આપણા સમાજની આખી જે માનસિકતા છે ભાષા તરફથી, ત્યાંથી શરૂ કરીને પરીક્ષા એક આપવા ખાતરની હોય છે, તેમાં પાસ થઈ જાઓ, પાસ થયા પછી કઈ તમારું જીવન નથી સુધરી જવાનું, તમારે તમારું જે કરિયર અથવા તો તમારી આજીવિકા તો અન્ય રીતે લાવવાની છે, એ પણ જે માનસિકતા છે. એટલે બહુ એટલો બધો વિશાળ સબ્જેક્ટ છે આ શિક્ષણનો કે એમાં એક કોઈ પાંચ ડાયા માણસો ભેગા થાય અને શિક્ષણ નીતિ નક્કી કરે એ પ્રમાણે ચાલે ને તો જ કંઈક ફાયદો થાય એમ છે, નહીં તો આવા છબરડા થયા કરશે. એટલે ડાયા માણસો દિલીપભાઈ કહી રહ્યા છો, એટલે વાતનું ધ્યાન આપજો એમ, કેમ કે ડાયા માણસો એટલે પછી કોઈ પાર્ટીના પ્રદેશ. હા, એટલે આમાં એક બીજી વાત ટૂંકમાં ઉમેરી દઉં, કિરીટ સાહેબ જે વાત કરી એ બહુ અગત્યની છે. શિક્ષણ અને આરોગ્ય બે એક એવા ક્ષેત્ર છે કે એમાં જે કામ કરનાર વ્યક્તિ છે ને એ કુશળ છે, નિષ્ણાંત છે. એક ભણાવવાની નિષ્ણાંત છે અને એક સારવાર કરવાની નિષ્ણાંત છે. તમે એને વહીવટી કામમાં અથવા તો અન્ય રીતે ગૂંચવી મારો તો એ પોતાનું કામ નથી કરી શકતો. એટલે આ બે ક્ષેત્રમાં વહીવટ, સરકારનો વહીવટ અને બાકીનો વહીવટ એવી રીતે હોવો જોઈએ કે જેને શિક્ષણ આપવાનું કામ કરવાનું છે શિક્ષકે, અને જે ડોક્ટરે સારવાર કરવાનું કામ છે એને બીજી કોઈ ચિંતા ન હોય, એને બીજા કોઈ પણ જાતની પડોજણ ન હોય, એના કામમાં ધ્યાન આપી શકે. બિલકુલ, તો એ પોતાના કામમાં ધ્યાન આપી શકે. તમે શિક્ષકોને જે કામે લગાડો છો ને બંધ કરો અને થોડુંક કામ કરવા દો. જો પછી આવા સવાલ પૂછે છે અને પછી વાંક એમનો બિચારાનો આવે છે, એટલે આમાં તો સરકારે જો એક્ટિવ થઈને આમાં પાર્ટ નહીં લે, ખાલી સ્વીકારવાથી કશું નહીં થાય. શંભુભાઈ ભુજથી જોડાયા છે, કોલર આપણી સાથે ધીરે ધીરે જોડાશે. શંભુભાઈ, શું સવાલ છે આપનો, શું કહેવા માંગો છો? તમારો આ મહામથન અમે છે ને રોજ સાંભળીએ છીએ. અચ્છા, તમારો તમારું મહામથન સાંભળીએ ને એટલે અમને એવું લાગે છે કે તમે મહાભારત ના ભીષ્મ પિતા છો. અમને આ પેપર લીક છે એ વિશે કોઈ વાત કરવાની નથી, પણ હું તો ઘણા ટાઈમ થી ફોન કરું છું, તમને ફોન લાગતો નથી. આવા મહામથન કરવી એટલે આપણે ઘણું બધું જ્ઞાન મળે છે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ શંભુભાઈ. તો વીટીવી ના એડિટર ઈશુદાન ગઢવીની વાત કરી રહ્યા છે શંભુભાઈ, અને આજે ઈશુદાન ગઢવીની જગ્યાએ હું આજે મહામંથન કરી રહ્યો છું. સ્વાભાવિક રીતે ખૂબ અનેક અનેક જગ્યાથી ખૂણેથી ફોન આવે છે ઈશુદાન ગઢવી માટે, અને જે મુદ્દાઓ મહામંથનમાં ઉઠે છે એ લોકોની જાગૃતિ માટે, લોકો માટે મુદ્દા ઉઠાવતા હોય છે, અને એટલા માટે જ આશા રાખી આપ સૌનો પ્રેમ આ મહામંથન કાર્યક્રમ અને વીટીવી પ્રત્યે એ બન્યો રહે, અને એટલા માટે જ આ મહામંથન કાર્યક્રમ આપના માટે છે. ચર્ચાને આગળ વધારીએ. નરેશભાઈ, શું બદલાવ ઈચ્છી રહ્યા છો આપ? તો શિક્ષણથી ઘણા નજીકથી જોડાયેલા છો. વાલીઓના વિરોધની વાત હોય કે પછી વાલીઓના હિતની કોઈ વાત હોય, આપ હંમેશા આગળ હોય છો, સરકાર સામે વિરોધ કરો છો. કેવા પ્રકારના સુધારા જરૂર લાગી રહી છે આપને? સૌથી પહેલી તો વસ્તુ કે જે રાજ્યમાં જે સરકાર હોય છે, એ જેમ દિલીપભાઈએ કીધું એમ કે ભાઈ વાક્ય રચનાને જોડી, એની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની વિચારધારાઓ પાર્ટીની ક્યાંક ને ક્યાંક વિચારધારા એ પાઠ્યપુસ્તકના ક્રમમાં એ લોકો ક્યાંક ને ક્યાંક ઘુસાડી અને એક શિક્ષણ મારફત એક સંદેશો આપવાનો, બધી સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બધી હોય. અહીં બી ગુજરાતમાં બી ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય ટાઈમથી, કારણ કે ટેક્સ્ટ બુક બોર્ડનો આ બી ત્યાં આગળ હું પ્રમુખ છું, એટલે મને ખ્યાલ છે કે ઘણી વસ્તુઓ એવી બહાર આવી છે કે ભાઈ સરકારે કોઈક એવા વાક્ય રચનાઓ કે જે આરએસએસના સંલગ્ન હોય, ભારતીય જનતા પાર્ટીને સંલગ્ન હોય, હિન્દુઓને સંલગ્ન હોય કે બીજી કોઈ કોમને સંલગ્ન હોય, એવા જોડણીઓ મૂકી ને ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. અને બીજી વાત એ છે કે જે હાલ સ્કૂલે જે રીતે વાત કરી કે ભાઈ હાલ ઇશ્યુ દારૂનો ઉપજેલો હતો, પણ એ અઠવાડિયાથી ઉપજેલો હતો, પણ આ સ્કૂલે જ્યારે પ્રશ્નપત્ર તૈયાર કર્યું હશે એ તો મારા દિલથી 15 દિવસ પહેલા કે મહિના પહેલા એમણે આ તૈયાર કર્યા હશે કદાચ પ્રશ્નો. તો તાત્કાલિક એમણે કેમ આ વસ્તુને સ્થગિત કરી અથવા તો એને બદલીને બીજો વિષય જો મૂક્યો હોત તો હું માનું છું ત્યાં સુધી એ અગ્રિમતા એમણે આપી હોત ને ક્યાંય સૂચક એમને એ ધ્યાન પર દોરાયું હોત. પણ આ મને એવું લાગે છે કે અંધેરા રાજાને ગંડુ નગરી
એવી રીતે મને લાગી રહ્યું છે કે શિક્ષણમાં જે રીતે શાળાઓ હોય કે કંઈ પણ હોય અને જે ઉપર મોનિટરિંગ કરતા જે બી શાળાઓના અધિકારીઓ હોય એ આની પર પૂરતું ધ્યાન મને લાગે છે કે નથી આપતા લાગતા. એ ક્યારેક પોતાના વહીવટો, એ તો સવાલ છે, શિક્ષણના વહીવટો પોતાના પૂરા કરવા માટે એ 100% હું તમારા વીટીવીના માધ્યમથી કહું છું કે એ કરતા હોય છે. એટલે દિલીપભાઈ સારો શબ્દ વાપર્યો કે ધંધો કરી દીધો શિક્ષકને. 80% કિરીટભાઈ કદાચ આપ વધારે જોડાયેલા છો આ વ્યવસાય શિક્ષણ જગત સાથે. છેલ્લા 10 વર્ષમાં જ્યારથી મેં મારું શિક્ષણ જયારે આગળ વધાર્યું, મેં કોલેજ કરીને બાદ એ સમય, એટલે હું વાત કરી રહ્યો છું 2007-08 અથવા તો 7-8 આસપાસની, ત્યારે એક દિલીપભાઈ એક ટ્રેન્ડ હતો કે ડોક્ટર્સ હોય એ ભેગા થઈને એક સ્કૂલ ખોલશે, અચ્છા નેતા છે તો એ ક્યાંક ઇન્વેસ્ટ કરીને સ્કૂલ ખોલશે, અને પછી એની અંદરનું જે રિક્રુટમેન્ટ છે અથવા તો જે શિક્ષકો આવી રહ્યા છે, મારી સામે મારે કોઈ સ્કૂલના નામ નથી આપવા પરંતુ હું અંગત રીતે વ્યક્તિઓ સાથે જોડાયેલો છું એટલે હું નામ પણ નહીં આપું, પરંતુ એમના સંતાનો જે સ્કૂલમાં ભણે છે એ જો ખોટા સ્પેલિંગ લખે તો પણ 10 માંથી 10 માર્ક મળે છે, સાચા લખે તો પણ 10 માંથી 10 માર્ક મળે છે. એટલે આપણે, મને લાગે છે કિરીટભાઈ, આપણા રાજ્યમાં જે શિક્ષણ પ્રત્યેની માનસિકતા છે, પરિવારની પણ હોય કે પછી જે આ શિક્ષણ જગત અથવા તો શૈક્ષણિક આ વિભાગ ચલાવતા લોકો હોય, એ માનસિકતા ક્યાંક પહેલા બદલવાની જરૂર છે, એ ગંભીરતા દાખવવાની જરૂર છે, અને પછી જ આપણે કોઈ દેશની નીતિ સાથે કમ્પેરિઝન પર ઉતરી શકીશું કે આપણે હવે યુકે કે યુએસ જેવી આપણે પોલિસી લાવવાની અલગ અલગ વિષયોમાં વાત કરીએ છીએ, પરંતુ શિક્ષણમાં આપણે ખૂબ પાછળ છીએ, અને આગળ આવવું હશે તો આપણે ઘણું બધું પહેલા તો વિચારો અને માનસિકતા બદલવાની જરૂર છે. કિરીટભાઈ, તમારી બહુ જ સાચી વાત છે. વચ્ચેના લગભગ 15-15 વર્ષનો ગાળો એવો રહ્યો, એમાં આજથી 10 વર્ષ પહેલાના બીજા 10 વર્ષ ગણીએ તો, કે એક પછી એક રોકાણ ક્યાં કરું તો શિક્ષણમાં કરું, શાળાઓ ખરીદી લેવી, શાળાઓ વેચવી, જમીનો લેવી, કોમ્પ્લેક્સોમાં સ્કૂલો ખોલી દેવી, અને સેલ્ફ ફાઇનાન્સમાં ઈચ્છા મુજબ ફી લઈ શકે આવું હતું, એ હકીકત છે. અને એના કારણે એની અંદર જે શિક્ષકો પણ જે નિમણૂક આપ્યા પામ્યા એના માટે પણ કોઈ નોર્મ્સ નહોતા જ, એટલે ક્વોલિફાઈડ ન હોય એવા શિક્ષકો આવ્યા, એ હકીકત છે, અને એના કારણે ગુણવત્તા ઉપર અસર થઈ છે, આ સાચું છે. પણ એને નિયંત્રણ કરવા પણ સરકારે પ્રયત્ન કર્યો છે, અને હવે શિક્ષકોનો સરકારનો પણ આગ્રહ છે જ કે દરેક શાળા સેલ્ફ ફાઇનાન્સ સહિત ચકાસણી કરવી, અને ક્વોલિફાઈડ જે ક્વોલિફિકેશન જે નક્કી કરેલું છે શિક્ષકો હોવા જ જોઈએ, અને ન હોય તો એની સામે કાર્યવાહી થવી જોઈએ. પણ તેમ છતાં આજે પણ એમાં હજી ત્રુટિ જોવા મળે છે. એનું કારણ છે કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી શ્રી દ્વારા જે તે જિલ્લાની શાળાઓમાં નિયમિતપણે નિરીક્ષણ થવું જોઈએ, ઇન્સ્પેક્શન થવું જોઈએ. એ ઇન્સ્પેક્શન કરવાનો ટાઈમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને છે જ નહીં, તેના ડીઓ સાહેબ કે ઈઆઈ સાહેબ કે એડીએ સાહેબ જાય છે. છતાં આજે પણ એમ કહી શકું છું વ્યક્તિગત રીતે કે શાળાઓમાં જઈને કવરો ઉઘરાવવામાં આવે છે, ગુણવત્તા તરફ જે ધ્યાન આપવું જે નથી અપાતું, આ હકીકત છે. પણ કેટલાક અધિકારીઓ આજે પણ સારા આવ્યા છે કે મંત્રાલય પણ એ બાબતમાં કાળજી લે છે, છતાં એના આંખ નીચે એમને છેતરીને પણ આવી ધંધા ચાલી રહ્યા, પરિણામે ગુણવત્તા પર અસર થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જો જિલ્લાઓમાં શાળાઓમાં જઈને ત્યાં લેસન ચેક કરે, શિક્ષકોની મીટિંગ કરે, સારા પાસાઓ જો મળ્યા એનું અભિવાદન કરે, અન્ય શાળામાં જોવા મળ્યું એ વાત ત્યાં મૂકે, અને ત્યાં જે ત્રુટિ જોવા મળી હોય તે પોલીસ બનીને વાત કરવાના બદલે જો સમજાવે કે તમે આ પદ્ધતિ અપનાવો, વિદ્યાર્થીઓને આ રીતે મોટિવેશન આપો, તો એ ઇન્સ્પેક્શન સફળ રહેશે, જિલ્લા શિક્ષણાધિકારીની ફરજો સફળ રહેશે, અને એ માધ્યમથી સરકાર જે ગુણવત્તાસભર જે શિક્ષણ આપવા માંગે છે એમાં પણ સફળતા મળશે. પણ આપણી જે વાત હતી જે ધંધો, એટલે ધંધો વચ્ચેના ગાળામાં હતો, એમાં નિયંત્રણ આવવા પ્રયત્ન કર્યો છે, હકીકત છે. નિશિતભાઈ એક વાત કહું, એક કોલર લઈ લે નરેશભાઈ. કિશોરભાઈ અમદાવાદ થી જોડાયા છે. જી કિશોરભાઈ, શું કહેવા માંગો છો? હા સર, આ ગગનભાઈ પેપર ફૂટર છે એની પાસે જવાબદાર કોણ છે? અચ્છા, ન કઈ રીતનું આ રીતનું, ને પહેલા બી ચટાલી નું તપાસે પેલા એનું ફૂટ્યું, અત્યારે આ ફૂટે એના માટે જવાબદાર કોણ છે? બિલકુલ, આપનો સવાલ વ્યાજબી છે કિશોર. આમાં તંત્ર જવાબદાર છે તો કોણ જવાબદાર છે? એની સામે પગલા લેવાતા કેમ નથી? અચ્છા, એની સામે. અચ્છા, મુકેશભાઈ પણ જોડાયા છે રાજકોટ થી. જી મુકેશભાઈ, આપનું શું કહેવું છે? હેલો. હા જી મુકેશભાઈ બોલો. હવે શિક્ષણ મંત્રી ને જોવાનું હોય ને બધી આ બધા પેપર ફૂટી જાય બધું કરવાનું કોને હોય? અચ્છા, આ બરોબર વાત છે. એટલે એટલે આ જે પેપરમાં મુકેશભાઈ આપ જે પેપરમાં બધી ભૂલો આવે છે સવાલોમાં, એ બાબતે શું માનવું છે આપનું? આપ કોનો વાંક માનો છો? કોની કોની ભૂલ છે આમાં?
શિક્ષણ મંત્રી ની જ હોય ને, એની જવાબદારી હોય ને, માણસો એને જ રાખવાના હોય. અચ્છા ઠીક છે, ધન્યવાદ કિશોરભાઈ ને મુકેશભાઈ. તો નરેશભાઈ આપણે સાંભળ્યું ને, એટલા માટે જ મેં આપને બોલતા પહેલા કોલર લેવાનો પ્રયાસ કર્યો. એક વાત કહેતો હતો કે હમણાં જ એક આપણો શિક્ષણ ખાતામાંથી એક ફરમાન થયું હતું, જે શાળાઓ નવી ખોલવી હોય તો તમારે ગ્રાઉન્ડ હોય એ ટ્રસ્ટનું પોતાનું જોવું જોઈએ, એક નિયમ એવો બનાવ્યો હતો દિલીપભાઈ. ને તરત ને તરત જ જયારે શાળા સંચાલકોએ દબાણ કર્યું શિક્ષણ મંત્રી પર, તરત ફરી ગયા હવે તમારું મેદાન નહીં હોય તો ચાલે. એટલે તો વિશ્વાસ કેવી રીતે રાખશો? વિનોદ સમસ્યાના મૂળમાં જે ખાનગીકરણ, ખાનગીકરણ દાખલા તરીકે આખી દુનિયામાં તમે જુઓ, ઉચ્ચ શિક્ષણ હોય બારમા ધોરણ પછી ત્યાં તો ખાનગીકરણ થયું છે, પણ તમે પાયાનું આપણા બાળકોને પાયાનું તો મફત અને ફરજિયાત એ બંને સરકારની જવાબદારી છે, પણ એ મુશ્કેલી છે આજે. અચ્છા પારુલબેન, આપને લાગે છે, આમ તો મુદ્દો સંલગ્ન જ છે જે કિરીટભાઈ પણ દિલીપભાઈએ પણ કીધું કે ઇતર પ્રવૃત્તિઓમાં તમે શિક્ષકને લગાડી દો છો, ઇલેક્શનના કામમાં લગાડી દો, બાકી કોઈ કામનું ભારણ તમે આપી દો, ખેલ મહાકુંભ હોય તો એમાં એટલા બધા શિક્ષક રાખી દો કે પીટી ટીચર સ્કૂલના છોકરાઓને કસરત કરાવશે કે ત્યાં ધ્યાન આપશે, નો ડાઉટ એ ખેલ મહાકુંભ કે સંલગ્ન સ્કૂલ છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, પણ એમાં એની જવાબદારી પણ થોડી ઘણી મૂકી શકાય, પરંતુ બાકી બધા કામો તમે એને સોંપો છો, તો એના કારણે પણ આ એક સામે આપણી સામે આવું આવે છે કે છબડાઓ સામે આવે છે એનું કારણ હોઈ શકે, આપ માનો છો? હા હોઈ શકે, હું 100% એ વસ્તુને માનું છું, કારણ કે જ્યારે પણ એક સ્કૂલ હોય અને સ્કૂલમાં જ્યારે ટીચરોને જે જવાબદારી આપવામાં આવે છે, એ જવાબદારી આપતી વખતે એ જવાબદારી એ પૂરી કરવાનો સમય એને મળી રહ્યો છે કે નહીં એ ચકાસણી કરવી એક હેડીની જવાબદારી બને છે. માની લો કે એમાંથી કોઈ પણ કામ અધૂરું રહે છે અને એની ઉપર જો બીજા કામનું ભારણ આપવામાં આવે તો શું કરશે? જે એને કામ સોંપેલું છે એ મન દઈને નહીં કરી શકે અને કાં તો એમાં ભૂલો લેવાની કોશિશ કરશે. અને જે મેં આપને પહેલા પણ આપણે 10 મિનિટ પહેલા જયારે વાત થઈ ત્યારે મેં આપને કીધું હતું કે જયારે એને કામ સોંપવામાં આવે ત્યારે બીજાને કામ આપીને લેવાની કોશિશ કરશે, એટલે પોતે એમાં જવાબદારી લઈ અને પોતે કામ પૂરું નહીં કરી શકે. એ જયારે પણ જવાબદારીઓ આપવામાં આવે છે ત્યારે ચકાસણી કરવી 100% જરૂરી છે. બીજું, માની લો કે કામનું ભારણ મળી ગયું છે, તે શિક્ષકે પણ એક અવાજ ઊંચો કરવો જ જોઈએ. ઓકે, જો શિક્ષક અવાજ ઊંચો કરે છે તો એનો મતલબ એ થયો કે શિક્ષક જો અવાજ ઊંચો કરે છે કે મને જે કામ સોંપવામાં આવ્યા છે એનો પૂરતો ટાઈમ મને નથી મળી રહ્યો, તો એ જવાબદારી કોઈ બીજાને આપવાની કોશિશ થઈ શકે. બિલકુલ. કોલર જોડાય છે ભાવનગર થી દર્શનભાઈ. જે દર્શનભાઈ શું કહેવા માંગો છો? નિશિતભાઈ નમસ્કાર. નમસ્કાર. હું એ જ કહેવા માંગુ છું કે આજે ગાંધીજી વિશે જે પ્રશ્ન પેપરમાં જે આવ્યું એ ખૂબ જ દુઃખની વાત છે, પણ એની પાછળનું કારણ એટલું જ છે કે શિક્ષણ જ્યાં ધંધો બની ગયો હોય ત્યાં આવી જ પ્રકારની આપણે આશા રાખી શકીએ. કારણ કે અત્યારે તમે જુઓ ભાવનગરમાં ઘણી એવી નામચીન સ્કૂલો છે જ્યાં સરકારી નિયમનું સરિયામ ઉલ્લંઘન થાય છે. કઈ રીતે? તો કે એક નિયમ હોય કે એક ક્લાસમાં 30 થી 35 છોકરાઓને એડમિશન આપી શકાય એમ, પણ અત્યારે ત્યાં એક ક્લાસમાં નહીં નહીં તો 40 45 50 છોકરાઓને એડમિશન અપાય છે અને એ ઠેઠ ગાંધીનગર સુધી એના નામો જાય છે અને એના પ્રમાણપત્રો પણ બની આવે છે, જે આ સામાન્ય માણસોને આની જાણ હોતી નથી. હવે તો ઘણા એવા ઓલા છે કે જે આમ સરિયામ ઉલ્લંઘન થતું હોય છે અને લોકોને ખ્યાલ આવતો નથી. ટૂંકમાં કહેવાનું એટલું જ કે 2 ઓક્ટોબરે જે રજા આપવામાં આવે છે ગાંધીજીના નામની, એ હકીકતમાં બંધ કરવી જોઈએ અને ખાસ તો આવા શિક્ષકોને કે જેણે આવી ભૂલ કરી છે એને એને ગાંધીજી વિશે એને જણાવવું જોઈએ કે ભાઈ ગાંધીજી શું હતા, પહેલા તમે તો જાણો પછી છોકરાઓને જણાવવું જોઈએ. અચ્છા, એટલે એમની પણ પરીક્ષા થવી જોઈએ એમ, શિક્ષકોની પણ, એને શિક્ષકોને ભણાવવા પડે. અને ભાવનગરમાં તો દક્ષિણા મૂર્તિ જેવી આખી પરંપરા ચાલી હતી કે જ્યાં બાળકોને ભણાવવા માટે રસ લેતા હતા, માણસને અંદરથી ઈચ્છા થતી હતી. આજે અને આજે પણ હજી મને લાગે છે દિલીપભાઈ ભાવનગર દક્ષિણા મૂર્તિના દાખલાઓ દેવાય છે અને દક્ષિણા મૂર્તિ જે પ્રયાસ એમણે શરૂ કરેલો કદાચ હવે કોઈકે શરૂ કરવો જોઈએ એવી ઘણી વખત વાત થઈ છે, પણ ખેર હવે આપણે નીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, હવે એક નીતિ જે ખોટી નીતિ અપનાવી લીધી છે એને કાઢવાનો પહેલા પ્રયાસ કરીએ. રવિરાજભાઈ સુરત થી જોડાય છે. જી રવિરાજભાઈ શું કહેવા માંગો છો? સાહેબ આપણે એમ કહી છીએ કે આપણે જે આ ભરતીમાં નવા નવા કોમ્બર થાય છે, ભરતી રદ થાય છે સાહેબ, તો એના માટે કોણ જવાબદાર? રૂપાણી સરકાર જવાબદાર કે આશિષભાઈ વોરા અધ્યક્ષ છે પોતે એમ કે છે કે ભાઈ હું જવાબદાર નથી, મને ખબર નથી, એવા બાના બનાવે છે. સાહેબ એના માટે હવે કોઈ પગલા આગળ લેવાય કે એ પ્રમાણે આપણે શું કરવું? દિલીપભાઈ એક સવાલ તો, ધન્યવાદ રવિરાજભાઈ, આપનો પ્રશ્ન વ્યાજબી છે.
દિલીપભાઈ, સવાલ એ થઈ રહ્યો છે, આપણે શિક્ષણની જ્યારે વાત કરતા હોય તો આપણે ગઈકાલની જે ઘટના, અને ગઈકાલે પણ યશોદાન ગઢવીએ મહામંથન કર્યું અને ઘણો બધો એ કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો કે હકીકતમાં આ પહોંચ્યું ક્યાં સુધી છે, એમ ક્યાં સુધી આપણે પહોંચી ગયા છે કે આપણે એટલું બધું લાઇટલી લઈ રહ્યા છે શિક્ષણને અને વિદ્યાર્થીઓની મહેનતને. પણ આમ તો વિદ્યાર્થીઓ સવાલ જ પૂછતા રહેશે જો આવું થતું રહેશે તો. હવે આપણે ધોરણ 9ના તો વિદ્યાર્થીઓ એવા છે જે સવાલ પૂછી નથી શકતા, એટલે કદાચ એ પૂછવા નહીં જાય. પરંતુ આ જે ગઈકાલે ઘટના બની, અથવા તો માની લો કોલેજમાં જે ભૂલો આવી, બીએડ સેમેસ્ટર 1માં પણ ભૂલ આવી હતી ડિસેમ્બર 2018માં ગયા વર્ષે, તો આવા બધા સવાલોના જવાબ તો કોને આપવાના રહેશે અને કોણ જવાબદાર પછી? પણ એ પહેલા સવાલો પૂછવાનું શીખવું પડશે. અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે કે સવાલો પૂછવા જ નહીં. તમે સવાલો પૂછો તો તમે દેશદ્રોહી છો. અને બીજું, તમારા ચિંતા ક્યાં કહેવાય, પાકિસ્તાનને એકલું પાડી દીધું કે નહીં? ભાઈ તમે વિચારી લો તો પ્રશ્નમાં છબરડા થાય. હવે ઠીક છે, બે પ્રશ્નમાં છબરડા થયા, કઈ વાંધો નહીં. પાકિસ્તાન એકલું પડી ગયું, પાકિસ્તાન બરબાદ થઈ ગયું કે નહીં? બરબાદ આપણે થઈ જઈશું પાકિસ્તાનની બરબાદીની પાછળ. એને બરબાદ કરવું જોઈએ તો એને સામે પગલાં લેવાની સામે વાંધો નથી. પણ આપણી પ્રાયોરિટી શું છે? આજે સવાલો પૂછવાની વાત છે, સવાલો પૂછવા પડશે. આજે સવાલો પૂછવાનું બંધ થઈ ગયું. વાલી પૂછે છે સવાલ, આજે કોઈ વાલીને ચિંતા નથી. વાલી તરીકે મારો કોઈક રીતે ડિગ્રી મળી જતી, મારા દીકરાને તો હું આપી દઈશ ફી. એ જે સેલ્ફ ફાઇનાન્સમાં પોતાના છોકરાને ભણાવવા માટે જાય છે ત્યાં એને ચિંતા નથી કે ગુણવત્તા મળશે કે નહીં. એ બીજા કારણસર જોવે છે અને આપી દે છે. એટલે વાલીઓની પણ જવાબદારી છે, બાળકો અને ખાસ કરીને યુવાનો. આજે યુવાનો આપણી પાસે અપેક્ષા એવી છે કે ક્રાંતિ કોણ કરશે, તો યુવાનો કરશે. કારણ કે યુવાનો સવાલો પૂછે. આજે યુવાનો સવાલ નથી પૂછતો, આજે યુવાનો કોઈકને જે શીખવાડે છે એના મોઢે ચાલે છે. આમ તો આડ વાત છે, પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી ચાલે છે ત્યાં અમે એકથી વધારે ટીવીના કાર્યક્રમો જોવામાં, જેવા પબ્લિકને જઈને સવાલો પૂછો, બધા જ યુવાનો એવું કહ્યું કે હા ખાલી બેકારી છે, કામ મળતું નથી. તો કે ના, કંઈ વાંધો નહીં, આપણે મત તો જેને આપવાનો છે એને જ આપવાનું છે. એટલે હવે જે લોકો મુશ્કેલીઓ છતાં સવાલ પૂછવા માટે તૈયાર નથી, જે પેઢીને વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણવા મળ્યું છે અને કંઈક અલગ પ્રકારનું ભણવા મળ્યું છે, ત્યાં થોડીક ચિંતા થાય એવું છે. અને એટલે એ પ્રશ્ન, એને કેવા પ્રશ્ન પૂછવા જોઈએ, હવે પેલા વાલીએ બતાવવાની જરૂર છે. વાલીનો સંવાદ તૂટી ગયો છે, કારણ કે બાળક છે એ ફોનમાં વ્યસ્ત રહે છે, પિતા સાથે સંવાદ નથી કરતો. વોટ્સઅપમાં જે આવે છે એની સાથે સંવાદ કરે છે, કે આ બહુ મોટી સમસ્યા ઉભી થઈ છે. વાલીઓ પણ થોડી ચિંતા કરે, બાળકના હાથમાંથી મોબાઈલ લઈ લે અને એને શીખવાડે કે તારે તારા ભવિષ્ય માટે કેવા સવાલો પૂછવાના છે, તો પ્રશ્નપત્રોમાં આવા સવાલો નહીં પૂછાય. ભાષા પ્રત્યેની, કિરીટભાઈ, જે હોવું જોઈએ ગુજરાતમાં, એ દિલીપભાઈ પહેલા પણ કહ્યું કે બાકી બધા રાજ્યોમાં તમે સાઉથના કોઈ પણ સ્ટેટની વાત કરો અને ત્યાં તમે હિન્દી બોલી અથવા તો હિન્દીમાં કન્વર્ઝેશન કરીને બતાવો, શક્ય ઓછું બનશે અને જવાબ પણ તમને તેમની પોતાની ભાષામાં આપશે. એ પ્રેમ છે, એ કદાચ એ રૂઢનેસ આપણે એને ન કહીએ, અથવા તો એની એ રૂઢિચુસ્તતા એ શબ્દ એની માટે ન વાપરીએ, પરંતુ ભાષા પ્રત્યેનો પ્રેમ. મહારાષ્ટ્રમાં જાઓ તો એક બોર્ડ તમને મરાઠીમાં ચોક્કસ જોવા મળશે, એ ત્યાં નિયમ ગણો કે પછી એનો પ્રેમ ગણો. પણ ગુજરાતી આપણે લોકો, આપણે ગુજરાતી, અરે બે ગુજરાતી મળ્યા હોય તો પણ હિન્દીમાં વાત કરશે, ઇંગ્લિશમાં વાત કરશે કે કેવું છે, એકબીજાને કેટલું સારું હિન્દી ઇંગ્લિશ આવડે છે એ દેખાડવાનો પ્રયાસ કરે છે. એટલે પહેલા તો આપણે ગુજરાતી અને ગુજરાત પ્રત્યેનો આપણે પ્રેમ જાગૃત કરીએ, થોડું સમજીએ વ્યાકરણ શું છે ગુજરાતીનું અને ગુજરાતીનું વ્યાકરણ ક્યાં કેવું ઉપયોગ થાય છે એની પણ થોડી આપણે માહિતી લઈએ. બ્રેક માટે રોકાય, બ્રેક બાદ આ જે શિક્ષણના છબરડા છે એની ચર્ચા. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મહામંથન. ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાને આગળ વધારતા પહેલા આપ સૌને મેં જે બ્રેક પહેલા વાત કીધી એ વાત ઉપર જ હું કિરીટભાઈને સવાલ પૂછવા માંગુ છું. કિરીટભાઈ, ક્યાંક આપણે બ્રેકના સમયે પણ વાત થઈ રહી હતી, આપ કહી રહ્યા હતા ક્યાંક વાલીઓને પણ અમુક બાબતો સમજવાની જરૂર છે, અથવા તો પોતાનો દીકરો ક્યાં કેવી રીતે શું ભણે છે એ પણ જાણવાની જરૂર છે. કારણ કે ઘણીવાર મેં પણ આ ટીવી ચેનલમાં, વીટીવીમાં કામ કરતા પણ અનેક એવા દાખલાઓ સામે આવી ચૂક્યા છે કે એમના વાલીઓને એ પણ ખબર નથી હોતી કે એમનો જે વિદ્યાર્થી છે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે. અચ્છા, કદાચ એ પણ ખબર હોય કે 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે, કેટલા વિષય આવે છે, એ વિષયમાં આપણે એમને શું હોમવર્ક કરાવવું છે. પરંતુ એક આ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો જે રાફડો ફાટ્યો છે એના કારણે મને લાગે છે, અને બીજું જે ડિજિટલ વર્લ્ડમાં અત્યારે જે છોકરાઓ ઉત્પ્રોત થઈ ગયા છે, તો મને લાગે છે કે પરિવારે પણ ધ્યાન આપવાની જરૂર છે, થોડો અવાજ ઉઠાવવાની જરૂર છે અને એ જાણવાની જરૂર છે કે સરકાર શું આપી રહી છે અને તમે શું લઈ રહ્યા છો મફતમાં. બહુ સરસ વાત કરી આપે. શિક્ષણને ગુણવત્તાસભર બનાવવું હોય, વિશ્વસનીય બનાવવું હોય, તો પેરેન્ટ્સોએ પણ એટલો જ રસ શાળામાં પણ લેવો પડશે અને વિશ્વાસ મૂકવો પડશે. સરકાર પાસે આપણે સૂચનો કરશું અને સરકાર સૂચનો સ્વીકારશે ખરા, અને નિયમોય કરશે અને પરિપત્ર કરશે, કાયદાઓ બનાવશે, પણ કાયદાનું પાલન કરાવવું હોય તો આપણે જાગૃત બનવું પડશે. અને હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે જે શાળા અને વાલી, એ શાળાના વાલીઓ વચ્ચે એક સેતુ સંબંધ હોય, એકબીજા પ્રત્યે ભાવના હોય, એકબીજા પ્રત્યે લાગણીથી જોડાયેલા હોય,
એ શાળાનું ઉત્તમ શિક્ષણ બની રહે છે. સરકારે પણ સંસ્થાઓમાં પેરેન્ટ્સ ટીચર એક યુનિયન બનાવવાનું કીધું છે અને એ કમિટી એ હંમેશા 15 દિવસે મહિને એક મળવી જોઈએ અને એમાં રચનાત્મક સૂચનો થાય. જે વાલીઓ શાળામાં જઈને સારા શિક્ષકોએ જે સારા કામ કર્યા છે એની નોંધ લેવી, વાલીઓને એ પ્રિન્સિપાલ પાસે એમને પ્રોત્સાહિત કરે કે સાહેબ આ ટીચર સરસ ભણાવે છે, પ્રિન્સિપાલના સારા કામને મોટિવેશન આપી મેનેજમેન્ટ પાસે જાય અને આચાર્યો અને ટીચર પણ વિદ્યાર્થીઓને સમજે, વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજે અને કયા વિસ્તારમાંથી આવે છે, એની ત્રુટિ કઈ છે અને કેવી રીતે આગળ વધારવો, એની ક્ષમતા માપી વાલીઓને સજેશન કરે, વાલીઓને મદદરૂપ થાય તો એક સેતુ બંધાશે. તો પેલા કાયદાઓનું પાલન પણ આપણે કરાવી શકીશું અને બાળકોના શિક્ષણની ગુણવત્તા પણ વધારી શકશું. પેરેન્ટ્સે નિયમોથી માહિતગાર થવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં નાના ગામડાઓમાં ખાસ જે શિક્ષિત યુવાનો છે એ આટલું કામ ગામડાઓમાં સંભાળશે તો પણ એક સારું કામ થશે. શિક્ષકોની નિયમિતતા આવવામાં, શિક્ષણની ગુણવત્તા સુધારવામાં, એમને મોટિવેશન આપવામાં તમે સહયોગી બનો તો આપણે એક સફળ રહીશું હું વ્યક્તિગત રીતે માનું છું. પણ સામે પક્ષે એક બીજી વાત પણ છે કે જે તમે કહો છો કે શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓ અનિયમિત છે, સાચી વાત છે. વિજ્ઞાન પ્રવાહમાં આજે પણ એ સ્થિતિ છે કે સરકારની જે પદ્ધતિ છે ખાસ કરીને જે મેડિકલ અને એન્જિનિયરિંગ, તો એના માટે બહારની કોમ્પિટિટિવ એક્ઝામ એ જ એનો માપદંડ છે. એટલે જી અને નીટની બાળકોએ તૈયારી કરવી પડે છે. શાળાઓમાં બાળકો આવે છે ગ્રાન્ટેડ શાળાઓમાં કે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં, પણ એ શાળાઓમાં હાજરીની અપેક્ષા જ્યાં રાખે છે ત્યાં બાળકો જતા જ નથી અને સેલ્ફ ફાઇનાન્સ શાળામાં જતા જ્યાં હાજરીની જરૂર નથી ચાલશે, તમે માત્ર ફી અમને આપી દો તો ચાલશે, ત્યાં જુદા જુદા ભાવ છે, તમારે પ્રેક્ટિકલ કરવાના આટલા ભાવ, અઠવાડિયામાં 2 દિવસ આવવાના આટલા ભાવ, અઠવાડિયામાં 1 પણ દિવસ નો હોય તો આટલો ભાવ અને ફી વાલીઓ ભરે છે. પણ ત્યાં શું બનશે એ બાળકોને કેળવણી નહીં મળે, માર્કશીટ ચોક્કસ મળશે. આજે સીએન જેવી કે દિવાન વલ્લુભાઈ જેવી ઘણી બધી એવી કેટલીક શાળાઓ છે કે જ્યાં હાજરીની એક આગ્રહ રખાય છે, પરિણામે ત્યાં સાયન્સ પ્રવાસ સિવાયના કોઈ પણ ધોરણમાં લાઈન લાગી હોય છે. આવી ઘણી બધી શાળા છે કે પણ સાયન્સ પ્રવાહમાં બાળકો સ્કોલર હોવા છતાં ત્યાં નથી આવતા, હાજરીની આગ્રહ રાખે છે અને એ શાળા ક્યારેય પોતાના એથિક્સમાં બાંધછોડ નહીં જ કરે. આવી કેટલી સુરતની, રાજકોટની પણ ઘણી બધી શાળાઓ છે. દિલીપભાઈ, સવાલ એ થઈ રહ્યો છે જે કોલરે પણ એમ કીધું કે ક્યાંક શિક્ષણને પણ ક્લાસની જરૂર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આવી વારંવાર ઘટના આવે તો આપણે માત્ર સરકારને અથવા તો આપણે એવી સિચ્યુએશનને દોષનો ટોપલો ઢોળી દઈએ કે શિક્ષકોની કદાચ એની સ્થિતિ આવી હશે એટલે આવી ભૂલ કરી હશે, તો એ તો સાખી ન લે કોઈ પણ અને સરકાર પણ સાખી ન લેવી જોઈએ. એટલે ક્યાંક એવી પણ તાલીમ આપવાની જરૂર છે કે જે યુનિટ અથવા તો જે તમારું ગ્રુપ ઓફ પીપલ છે, ગ્રુપ ઓફ ટીચર્સ છે જે પેપર બનાવે છે, તો એને પણ એટલીસ્ટ એને તો પહેલા તાલીમ આપો કે જેથી કરીને પેપર કાઢે છે તો એમને ખ્યાલ આવે કે તમે કેવા પ્રકારનું પેપર કાઢો છો. બિલકુલ, એટલે શિક્ષકને પણ ભણાવવાની જરૂર છે, આ દાખલા પરથી કહી શકાય. તમે એનો આપણે અલગ રીતે આખી વાતને સમજી, તમે વચ્ચે જુઓ બીએડ ની કોલેજો બંધ થઈ એવા સમાચારો આપણે વચ્ચે સાંભળવા પડ્યા. શું કામ સાંભળવા પડ્યા? કારણ કે જેને જોઈતી હતી એને મંજૂરી મળી ગઈ અને કારણે એટલી બધી બીએડ ની કોલેજો થઈ ગઈ, એમાં માત્ર સર્ટિફિકેટ આપવામાં આવ્યા, શિક્ષકો તૈયાર કરવામાં નહોતા આવ્યા. આની આખી વાતનો સાર એ છે, એનો મતલબ એ થયો જે મારી સાથે બેઠેલા શિક્ષક સાથે સંકળાયેલા ત્રણે મહેમાનો કહે છે પ્રમાણે, એક જમાનામાં જયારે શિક્ષક તૈયાર થતો હતો એક જવાબદારી સાથે તૈયાર થતો હતો, એને ખબર હતું કે મારા હાથમાં બહુ બધા બાળકોનું ભવિષ્ય આવવાનું છે, મારે તૈયાર થવું પડશે, મારી જવાબદારી બનશે. એટલે એ જવાબદારીને સમજીને પોતે સજ્જ થતા હતા અને પછી શિક્ષણ આપવાની કોશિશ કરતા હતા. જયારે આ વચ્ચેનો એક તબક્કો આવી ગયો, બીએડ કોલેજમાં જઈને સર્ટિફિકેટો લઈ લીધા, એમાંથી ઘણા બધા લોકો આજે શિક્ષક બની ગયા હશે અને નોકરી કરી હશે, કેવી નોકરી કરતા હશે, શું ભણાવતા હશે, એ આપણને આજે સવાલ થાય છે. અચ્છા પારુલબેન, આપ આપણે સૌએ ચર્ચા કરી અને અમુક ચેન્જીસ સૂચવ્યા કે ભાઈ આવું થવું જોઈએ, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે જો શિક્ષકમાં જે ગુણવત્તા નહીં હોય અથવા તો શિક્ષક જ ખુદ એજ્યુકેટેડ નહીં હોય, એ લિટરેટ નહીં હોય, તો એ પછી એમના વિદ્યાર્થીઓને પછી પ્રાથમિક હોય કે હાયર સેકન્ડરી હોય કે હાઈસ્કૂલ હોય, એમને એમને કઈ રીતે ભણાવશે? જે રીતે દિલીપભાઈ કીધું કે એ જે લોટ નીકળ્યો છે અને એ જે સરકારે પરમિશનો બીએડ કોલેજની આપી દીધી મળતિયાઓને, અને એમાંથી જે શિક્ષકોનો જે લોટ નીકળ્યો છે એ હવે આ બધી સ્કૂલમાં ધીરે ધીરે આવી ગયા છે, તો એ તો કઈ રીતે ભણાવી શકશે વિદ્યાર્થીઓને? જી, સંમત છું આપની વાત સાથે. જ્યારે પણ એક શિક્ષકને ડિગ્રીના આધારે જ્યારે એમને સર્વિસ આપવામાં આવે છે, એના પછી પણ એમને તાલીમ મળવી જોઈએ. તાલીમ એ મળવી જોઈએ કે એમને જે વર્ગો સોંપવામાં આવે છે, કે 5મું ધોરણ 6ઠ્ઠું ધોરણ 7મું ધોરણ જો સોંપવામાં આવ્યું તો પહેલા એમણે આખું પાઠ્યપુસ્તક વાંચવું, પછી એમની એક્ઝામ તમે શાળામાં લો, પછી એમને ક્લાસરૂમમાં મોકલો. એટલે પ્રેક્ટિકલ ટેસ્ટ પણ શિક્ષકોના થવા જોઈએ. એટલે સમય અંતરે, એવું નહીં કે એક જ વાર, સમયના અંતરે જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને જો ટ્રેનિંગ આપવામાં આવે તો અને તો જ ક્લાસરૂમ
માં જઈ અને એક ગુણવત્તા ભર્યું એ બાળકોને ભણતર આપી શકે. તો આ પ્રાઇવેટ સ્કૂલોમાં આ કદાચ એક પેટર્ન છે કે વર્ષે એકવાર તમારા મેઇન સેન્ટર ઉપર શિક્ષકોને લઈ જઈને અમુક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. મેં એક બે દાખલા જોયેલા છે, ખ્યાલ નહીં બધા પ્રાઇવેટ સ્કૂલ ઇમ્પ્લિમેન્ટ કરતી હશે કે નહીં. નરેશભાઈ સમયનો અભાવ છે, 10 સેકન્ડ શું કહેવા માંગશો? વીટીવીના માધ્યમથી શિક્ષણને મહેરબાની કરીને કોઈ એક્સપેરિમેન્ટ કે કોઈ એવું ના બનાવો કે જેનાથી તમારી પાર્ટીઓ ચાલે. શિક્ષણની અંદર મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રી પર્સનલી ડીઓની સાથે સમય સમિતિ રચીને એક સેતુબંધ રીતે દર મહિને, જો બધા જ ડીઈઓની મીટિંગ દર મહિને થતી જ નથી ખરેખર તો શિક્ષણ મંત્રી જોડે, એટલે દર મહિને 15 દિવસે જો મળે અને જેટલા બી છેલ્લા 10 વર્ષમાં જે જે ફોલ્ટો થયા છે શિક્ષણમાં, એ તમામે તમામ જે ફોલ્ટ છે શિક્ષણના એ ઉકેલીને શિક્ષણને એક વેગવંતું બનાવે અને ફ્યુચર્સ બનાવે, તો હું માનું છું ત્યાં સુધી ગુજરાત અગ્રમ સ્તરે રહેશે. અત્યારે ગુજરાતનો નંબર હું માનું છું ત્યાં સુધી 15મો અને 16મો છે ભારતમાં. ઠીક છે નરેશભાઈ, પારુલબેન, દિલીપભાઈ અને નરેશભાઈ, તમામ મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી છબરડાઓની, આશા રાખીએ કે સરકાર આની ઉપર ગંભીરતા દાખવે, થોડું ધ્યાન આપે. ભૂલ થઈ છે અને ભૂલે સ્વીકારી લીધી એ બાબત પણ આવકાર્ય છે કે આપે ભૂલ સ્વીકારી ખરી. એટલીસ્ટ અમુક બાબતોમાં નથી સ્વીકારાતા, પરંતુ નથી સ્વીકારતા આ બાબતમાં સ્વીકારી લીધી જગ જાહેરથી એટલે. પરંતુ હવે એમાં કોઈ એવી કાર્યવાહી કરો, સજા નહીં તો એવા કોઈ તાલીમ આપો કે જેથી કરીને જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ થતા બંધ થાય. જે વિચારો તરફ તમે વિદ્યાર્થીઓને વાળી રહ્યા છો એ વિચારો તરફ એને વાળો, એ વળે નહીં એ માટેના પ્રયાસ કરો. મહામંથનમાં અત્યારે બસ આટલું.